નમસ્કાર. ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા. ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે સૌથી મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જે ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમાં 50માં માખણ નહીં, 50માં આ મોતનો સામાન મળતો દેખાયો. નકલી જ્યાં જુઓ ત્યાં બસ નકલીની માયાજાળ છે અને આ માયાજાળ પણ એવી છે જેને ભેદી પણ નથી શકાતી. પરંતુ ગુજરાત ફર્સ્ટ જેનું સ્લોગન જ છે કે તમારી સાથે, તમારી માટે અને એટલે જ તમારા માટે, આપણા બાળકો માટે અને તેમના સ્વાસ્થ્ય માટે અમે કર્યું ઓપરેશન અસુર. અને અસુર શું બનાવતા હતા? આજ મોત બનાવતા હતા, આજ નકલી માખણ બનાવતા હતા, જે માત્ર અમદાવાદની જો વાત કરીએ તો હજારો લારીઓ પર વેચાતું હતું. અને આપણે દરરોજ મસ્કાબનમાં, ક્યારેક પાવભાજીમાં, ક્યારેક ઢોસામાં, ક્યારેક દાબેલીમાં મસ્કા માર્કે આ માખણ આરોપતા હતા, જે આપણા સ્વાસ્થ્યને ન તો માત્ર નુકસાન કરે છે પરંતુ સાથે હાર્ટ એટેક જેવી બીમારીઓથી મોત પણ નોતરે છે. અને એમ તમને ખબર છે આ નકલી માખણ કેટલા રૂપિયામાં મળે છે? આ નકલી માખણ માત્ર 50 રૂપિયામાં મળે છે. એક એક નાની પડી કે 50 રૂપિયામાં નહીં, 50 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. જી હા, માત્ર 50 રૂપિયામાં કિલોમાં. તમે કલ્પના કરી શકો 50 રૂપિયાનું કિલો માખણ કેવું હશે? 1 લિટર ગોલ્ડ નું દૂધ તમે લેવા જશો ને તો 64 રૂપિયા થાય છે. હું રોજ લેવા જાઉં છું, મને ખબર છે. અને જ્યારે એ 64 રૂપિયાના ગોલ્ડ માંથી હું ભેગું કરું 10-15 દિવસ સુધી, ત્યારે જો એ ભેગું કરેલું દૂધ હું પછી માખણમાં પરિવર્તિત કરું તો કિલો માખણ પણ નથી નીકળતું. અને 1 મહિનાની અંદર અથવા તો 15 દિવસની અંદર હું 64 રૂપિયાનું આ પ્રકારે જો દૂધ લાવીને માખણ બનાવું છું અને એમાંથી જો ઘી બનાવું છું તો કિલો ઘી પણ નથી નીકળતું. અને આ 64 રૂપિયાના 1 લિટર ગોલ્ડ દૂધની સામે 50 રૂપિયામાં આ 1 કિલો માખણ મળે છે તો તમે જાતે જ કલ્પના કરી લો કે આ માખણ કેવું હશે. અને આ 64 રૂપિયા થાય તો પછી 50 રૂપિયાનું માખણ કેટલું ઝેરીલું હશે એ આપણે ખુદ કલ્પના કરી શકીએ છીએ. પરંતુ આ મળે છે, વેચાય છે, 50 રૂપિયાથી શરૂ થાય છે, 50 રૂપિયા ત્યારબાદ આગળ જાય એટલે 60 રૂપિયા, ત્યાંથી થોડું આગળ જાય એટલે 70 રૂપિયા, ત્યાંથી આગળ જાય એટલે 90 રૂપિયા, અને પછી જ્યારે એ લારી પર જાય અને લારી પરથી અલગ અલગ લારીઓ પર જાય એટલે 150 રૂપિયા, અને આપણે ખાઈએ 30-40 રૂપિયામાં. જી હા, એ પણ હું સમજાવું કઈ રીતે 30 કે 40 રૂપિયામાં એક મસ્કાબન મળે. જ્યારે અમારા સંવાદદાતા સંજય જોશી એ મસ્કાબન વેચતી લારી પાસે ગયા ત્યાં જ માખણ હતું. આજ માખણ હું આપને ખોલીને બતાવીશ. કદાચ સંજય જોશીએ જ્યારે એ રિપોર્ટ કર્યો હતો ત્યારે આ એક માખણની પૂડી છે, આ ખૂબ નાની છે પરંતુ આ એટલું મોટું દર્દ, એટલી મોટી બીમારી આપી શકે છે જેની કલ્પના આપણે ક્યારેય નથી કરી શકતા. આ એક પૂડી કદાચ 2 રૂપિયાની મળતી હશે પણ આ 2 રૂપિયાની પૂડી તમને 2 લાખ રૂપિયામાં પડી શકે છે, કારણ કે આનાથી કેન્સર પણ થઈ શકે, હાર્ટ એટેક પણ આવી શકે. હાર્ટ એટેક આવે એટલે તમે પૂરા થઈ જાઓ. આપણે રોજબરોજ જોઈએ છે ને કે રોજ નાના નાના બાળકોને, રોજ યુવાનોને હાર્ટ એટેક આવે છે, તેનું આ 2 રૂપિયાની એક પૂડી પણ કારણ હોઈ શકે છે, અથવા તો 50 રૂપિયાનું કિલો વેચાતું માખણ પણ કારણ હોઈ શકે છે. અમારા સંવાદદાતાએ ઓપરેશન કર્યું અને એ પણ લાઈવ કર્યું. સ્ટિંગ ઓપરેશન સૌથી પહેલા કર્યું, પછી અમે એ વિચાર્યું કે જો અમે આ રીતે સ્ટિંગ કરતા કરતા પકડાઈ જશું તો અમારા જીવને પણ જોખમ છે, કારણ કે જ્યાં આ સામાન, આ માલ, આ ખોરાક ન કહીશ, એને બિલકુલ ખોરાક નહીં કહું, આ જે જ્યાં બનતું હતું એ વિસ્તાર એટલો જ જોખમી હતો અને ત્યાં મોતનો પણ ડર હતો, કારણ કે અમારા ઉપર હુમલો પણ કરી શકે એમ હતા. અને એટલા જ માટે અમે વિચાર્યું કે જો કેમેરાની સાથે જઈશું, લાઈવ જઈશું, તો અમારા ઉપર કોઈ પણ હુમલો થશે તો એટલીસ્ટ લોકો જોશે, અમે કાર્યવાહી કરી શકીશું. અને એટલા જ માટે અમે લાઈવ ઓપરેશન કર્યું. અને અમે જ્યારે લાઈવ ઓપરેશન કર્યું, અમારા સંવાદદાતા એક નહીં 2 અલગ અલગ જગ્યાઓ પર ગયા ત્યારે આ સામાન મળ્યો, આ મોતનો સામાન મળ્યો. અને આ મોત ઠેર ઠેર પીરસાઈ રહ્યો છે. આપણે રોજ સવારે જ્યારે એવું વિચારી લઈએ કે ભાઈ ભૂખ લાગી છે, મારે મોડું થાય છે, હું રસ્તામાં જઈને મસ્કાબન ખાઈ લઈશ, અથવા તો રસ્તામાં જઈને બપોરે ભૂખ લાગી છે, મારી પાસે જમવાનો ટાઈમ નથી, તો બહાર જઈને એક દાબેલી ખાઈ લઈશ, અને એમાં પછી આપણે ભૂલતા નથી મસ્કા મારકે દેના, મક્ખણ તો વધારે જ દેજો. પાવભાજીમાં જ્યારે નાનો એવો ટુકડો માખણનો આપે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે આટલામાં શું થાય, હજુ થોડું વધારે આપો, પરંતુ આપણી આ હજુ થોડું વધારે માખણની ઈચ્છા આપણને મોત આપી જાય છે. અમે આ ઓપરેશન એટલા માટે કર્યું કારણ કે આ ઓપરેશન પહેલા અમે ઓપરેશન ઘી પણ કર્યું હતું, જેમાં અમે ઘી બતાવ્યું હતું કે કઈ રીતે આ ઘી આવી જ રીતે વેપલો થાય છે, આવી જ રીતે નકલી રીતે બનાવાય છે. અને આ ઓપરેશન પણ સંજય જોશીએ જ કર્યું હતું. અને જ્યારે અમે એ ઓપરેશન કર્યું તેમાં પણ આ જ રીતે વનસ્પતિ ઘીનો ઉપયોગ થતો હતો, અને આ વખતે પણ વનસ્પતિ ઘી, એનાથી પણ હલકી કક્ષાનું અને એનાથી પણ હલકી કક્ષાના તેલનો ઉપયોગ, અને એટલે જ 50 રૂપિયામાં આ
માખણ મળતું હતું. અમે જે આખું ઓપરેશન કર્યું તેની થોડી વાત કરી લઈએ, કારણ કે આ ઓપરેશન એમ જ એક દિવસમાં નથી થયું. અમારા સંવાદદાતા સંજય જોશીને પહેલા તો બાતમી મળી કે 50 રૂપિયામાં 1 કિલો માખણ મળે છે. આ માખણ અમદાવાદના હજારો લારીઓમાં આપણે આરોગીએ છીએ અને સસ્તું મોત અમદાવાદમાં જે જગ્યાએ બને છે ત્યાં ગયા. જ્યારે સંજય જોશીને આ બાતમી મળી ત્યારબાદ તેને આ વિસ્તારમાં સતત એક અઠવાડિયા સુધી વોચ ગોઠવી અને જ્યારે માહિતી સાચી હોવાની બાતમી મળી ત્યારે સંજય જોશી ઓફિસની ટીમે તેના સ્ટિંગ ઓપરેશનનું વિચાર્યું અને અમે સ્ટિંગ કર્યું પહેલા પછી લાઈવ રેડ કર્યું. સંજય જોશીએ પહેલું સ્ટિંગ અમારા સંવાદદાતાએ અંસારી નામના વ્યક્તિ સાથે કર્યું. એની સાથે વાત કરીને જાણ્યું કે આ 50 રૂપિયાનો માલ તે 70 રૂપિયામાં આપે છે અને આ સાથે જ તેણે એવું પણ કહ્યું કે સાહેબ માખણ જ નહીં જામનું પણ સેટિંગ થઈ જશે. આ સ્ટિંગ જોઈએ. બોમ્બે હોટલ. બોમ્બે હોટલ ક્યાંડોલા ભાવ દેખા મુજબ જામ કા લેના પડેગા વહી છે બોમ્બે હોટલ છે તો ક્યાં ભાવ દેગા જામ ગમે આખી 5 કિલો કિતને કે લગભગ 350 5 કિલો પીસ. પહેલાથી અમને એટલો ધરાવો ન થયો, કારણ કે આટલી મોટી વાત તેમણે કરી હોય તો સ્વાભાવિક છે બીજા લોકોને પણ મળતું જ હશે. અને એટલે જ આ માખણ ક્યાં ક્યાં વહેંચાય છે એટલા માટે અમે બીજું સ્ટિંગ ઓપરેશન કર્યું. અમારા સંવાદદાતા સંજય જોશી અન્ય વ્યક્તિ ખાલિદ પાસે ગયા, તેની સાથે વાત કરી તો જે 70 મળતું હતું, જે પહેલા 50 મળતું હતું, અહીંયા 90 વેચાતું હતું અને પણ કિલોના ભાવે. 40 નંગ મસ્કાબન નીકળી જવાની વાત એને કરી એક જ કિલોમાં. એટલે તમે વિચારો કે તમે તો 30-40 રૂપિયાનું એ ખરીદો છો, પણ એના માટે એને માખણ તો 90 રૂપિયાનું જ પડે છે. અને 40 રૂપિયાનો એને નફો તો તગડો બનાવ્યો, પરંતુ આપણને બીમાર કરી દીધા. અને જામ પણ અહીં પણ જેમ પહેલા કહ્યું એવી રીતે અહીંયા પણ માખણની સાથે જામની પણ વાત કરી કે ભાઈ એનું પણ સેટિંગ થઈ જશે. શું કહ્યું સાંભળ્યું. છોકલેટ જાણવા માટે કે આ મસ્કાબન કેવી રીતે બને છે, તેનું મસ્કા જેને માખણ છે કેવી રીતે સારું છે, સારી સારી વાત કરી. ત્યારે એમણે કહ્યું કે 300 મસ્કાબન જતા રહે છે એક દિવસમાં નહીં, એક રાતમાં, એક જ રાતમાં 300 મસ્કાબન નીકળી જાય છે અને એ માખણ વેચે છે. હા, એટલે એ પણ માખણ વેચે છે અને એ માખણ વેચે છે 150 રૂપિયા કિલોમાં અને એ માખણ વેચે છે 30 અલગ અલગ સ્થળો પર. હવે એક જ સ્થળો અહીંયા મળી ગયો કે જે એ વ્યક્તિ 30 સ્થળો પર વેચતો હશે, કદાચ એ પણ 30 ના 30 સ્થળો પર વેચતો હશે. તેની સાથે શું વાત થઈ એ પણ જણાવ્યું. રોજ કા મખન વેચે ગિનતા નહીં કભી. હવે એક કિલો મખન મેં સાત પેકેટ નિકલતા હૈ, એક પેકેટ મેં 4 નંગ રહેતા હૈ, 7 હા 28-30 નંગ નિકલ જાતા હૈ. ઉસ હિસાબ સે દેખ લો, બાકી તો મખન અભી કભી ગિના નહીં હું હમને કિતના નિકલતા હૈ નહીં નિકલતા હૈ. તો મખન ભી બહોત જ્યાદા લગા.
मक्खन यहाँ का लोगों को फेमस है, फिर पसंद है तो इसके लिए लगाना पड़ता है। ये हम यहाँ पे जो जो बेचता हूँ वो 150 रुपए किलो है, बाकी सेठ बनाता है जो उसको कितने में पड़ता है वो मालूम नहीं। हाँ हम बेचते हैं खुद। हाँ मिल जाएगा, मिल जाएगा। मस्काबन 30 से स्टार्टिंग होता है, 30, 35, 40। જ્યાં જુઓ ત્યાં માખણ મળી જશે, આ 2 રૂપિયાની પૂરી મળી જશે અને 50 રૂપિયાથી લઈને 150 રૂપિયાના કિલોનું માખણ નહીં મોત મળી જશે આ સ્ટિંગ બાદ। હવે આ માખણ બને છે ક્યાં તેની તપાસ કરવી ખૂબ જરૂરી હતી, કારણ કે અમારે કાર્યવાહી જોઈતી હતી। અમારા સંવાદદાતા તો જાણવા મળ્યું, સંવાદદાતાને જાણવા મળ્યું કે તેની ફેક્ટરી છે જે રોજ માત્ર 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી જ ચાલે છે અને પછી બંધ થઈ જાય છે। એ વિસ્તારમાં જવું જોખમી હતું અને એટલા જ માટે નક્કી કરાયું કે હવે તો લાઈવ રેડ પાડીશું। અને આ રેડ પાડ્યા બાદ જે અલગ અલગ દ્રશ્યો મારી આજુબાજુમાં આપ જોઈ રહ્યા છો, સૌથી પહેલી સંજય જોશીએ લાઈવ રેડ પાડી એ વિસ્તારમાં ગયા, શાહપુર વિસ્તારમાં। જ્યારે અંદર એન્ટર થયા ત્યારે ખબર પડી કે ગંદકીના ઢગ છે અને એ ગંદકી વચ્ચે એ વનસ્પતિ ઘી કે જેને ચિકાસ 8-8, 9-9 કલાક સુધી પણ નથી ગઈ એવું વનસ્પતિ ઘી અને એમાં પણ નકલી તેલ પણ વપરાય છે। અને ત્યારબાદ આ એક જ એવી પેલી એની ઘંટી છે, એમાં એ આ માખણ બનાવે છે અને આ ઉપરથી જે ક્રીમ નીકળે છે એ બિલકુલ ખાવા યોગ્ય નથી, હું તો કહીશ એ અખાદ્ય જ છે, એ નકલી જ છે, એ ઝેર જ છે એની ખબર પડી। ત્યારબાદ અમારા સંવાદદાતા રીમા દોશી પણ લાઈવ રેડ પાડવા ગયા, અહીંયા પણ સેમ સ્થિતિ હતી, અહીંયા પણ અમને સેમ વસ્તુ જોવા મળી। એટલું જ નહીં, અહીંયા તો જે બાળકોને આપણે કોણ ક્રીમ રોલ જેને કહીએ છીએ એ ક્રીમ રોલમાં જે ક્રીમ વપરાય છે એ બનતું હતું, એમાં ફૂગ પણ હતી, સાથે જ એમાં માત્ર ને માત્ર આ જ રીતે અખાદ્ય ખોરાક પણ હતો જે આપણે આપણા બાળકોને ખવડાવીએ છીએ। આપણા બાળકો કુમળા છે, એમના સ્વાસ્થ્યને લઈને આપણે ચેડા કરી રહ્યા છે જ્યારે એને 10 કે 25 રૂપિયાનો એ રોલ ખવડાવીએ છીએ અને મસ્કાબન ખવડાવીએ છીએ। આખા ઓપરેશન બાદ એએમસીની ટીમને જાગવું પડ્યું, જે અત્યાર સુધી માત્ર સૂતી હતી, સુવામાં જ મશગુલ હતી, કુંભકર્ણની ઊંઘમાં હતી, પરંતુ ઢંઢોળવા પડ્યા જેમ રાવણના સમયમાં કુંભકર્ણને ઉઠાડવા પડ્યા હતા એમ અમારે પણ ઉઠાડવા પડ્યા અને ત્યારબાદ એ યુનિટને પણ સીલ કરી દેવામાં આવ્યું। આ બધી જ ઘટના આજના એક જ દિવસમાં 5 કલાકમાં બની છે, તો કલ્પના કરો 5 કલાકમાં જો આટલું બધું એએમસીની ટીમ કરી શકતી હોય તો ભાઈ તમારી પાસે રોજ પડ્યા છે, તમારે રોજ કરવું જોઈએ, કેમ નથી કરતા, ઘણા બધા સવાલો છે, પરંતુ એ સવાલો પર પણ ચર્ચા કરવી છે। પરંતુ આખી આ ઘટનામાં હજારો લોકોના ફોન કોલ ગુજરાત ફર્સ્ટ પર આવ્યા અને એ તમામ લોકોએ ગુજરાત ફર્સ્ટને ન માત્ર અભિનંદન પાઠવ્યા પરંતુ લોકોમાં એક રોષ પણ જોવા મળ્યો હતો। લોકોએ શું કહ્યું એ પણ જાણીશું, પરંતુ આખી આ ઘટના જે થઈ હતી તેને લઈને ગુજરાત ફર્સ્ટ પર તમામ લોકોએ જે વાત કરી હતી એ ખૂબ મહત્વપૂર્ણ હતી। આજ મુદ્દાને લઈને ચર્ચા કરીશું, આપણી સાથે તમામ મહાનુભાવો જોડાઈ ગયા છે, સૌથી પહેલા તેમની ઓળખાણ આપની સાથે કરાવી દઈએ। આપણી સાથે ડોક્ટર પંકજ રાઠોડ જોડાઈ ગયા છે, સાથે જ આપણી સાથે નિવૃત્ત આરોગ્ય અધિકારી આરએમસીથી જોડાઈ ગયા છે ડોક્ટર મનીષભાઈ દોશી, મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના જોડાઈ ગયા છે ડોક્ટર યોગેશ ગુપ્તા, સિનિયર ફિઝિશિયન છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે, અને સામાજિક કાર્યકર્તા ગણપત કલાલ આપણી સાથે જોડાઈ ગયા છે, નરમેન્દ્રસિંહ રાજપુરોહિત આપણી સાથે જોડાઈ ગયા છે જેઓ આહારના ચેરમેન છે, એટલે કે જેટલી પણ રેસ્ટોરન્ટ છે તેમનું તે સંભાળતા હોય છે, તેમનું કામ જોતા હોય છે, ત્યાં ખોરાક કેવો મળે છે એટલા માટે તેમની પાસે પણ જાણીશું, પરંતુ તમામ સાથે ચર્ચા કરીશું એ પહેલા લોકોની પ્રતિક્રિયા શું હતી સૌથી પહેલા તેના ઉપર નજર કરી લઈએ। આ ખવડાવા કરતા તો ઝેર આપી દેવું સારું, આ બહુ ખોટું ને બહુ ઘટિયા કામ કરે છે લોકો, જરાક પૈસા માટે ને જરાક પોતાના વધારવા માટે આવું ન કરો, આ લોકોની ઉપર કાયદેસર બહુ સખત કાયદો બનવો જોઈએ। અત્યારની જનરેશન સમજવું જોઈએ કે ઘરનું ખાવ તો બેસ્ટ છે, જે ત્યાંની ટીમ હોય છે, સરકારની ટીમ હોય છે, એમને પણ આ બધું રોકવું જોઈએ અને લોકોને પણ જાગૃત કરવા જોઈએ। એ લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરીને લોકોને જસ્ટ ખાલી પૈસા માટે આવું એના આરોગ્ય સાથે ના રમવું જોઈએ અને એને અને એના માટે ગવર્નમેન્ટે સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ। અમારા પૂરા શરીર મતલબ શરીરમાં કોઈ ને કોઈ બીમારી તો હોઈ જાયગી, અગર કોઈ ચીજ નકલી ખાય હમારે કિડની પે અસર હોગા, હાર્ટ પે અસર હોગા, પેન્ક્રિયાસ પે, હમારે સારે બોડી પે અસર હોગા। ગુજરાત ફર્સ્ટ ને પહેલા તો અભિનંદન કે આટલા સારું કામ કરવા બદલ ખૂબ અભિનંદન છે। પ્રથમ તો ગુજરાત ફર્સ્ટ ને મને અભિનંદન આપવા ગમશે, ગુજરાત ફર્સ્ટ ની ટીમને કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ આભાર છે કે જેને આ પર્દાફાશ કરીને અમારી સેહત માટે સેહતને સાચવી છે, તેથી એમને કોંગ્રેચ્યુલેશન। ઇન્હોને એસા અચ્છા કામ કિયા હૈ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ કો બહોત હી શુભકામનાએ, બહોત હી અચ્છા કામ કિયા ઉનકે લિયે, બહોત બહોત ધન્યવાદ। સૌથી પહેલા તો હું ગુજરાત ફર્સ્ટ ટીમનો આભાર માનવા માંગીશ, સમગ્ર ગુજરાત યુનિવર્સિટીની
જે વિદ્યાર્થીઓ અને જે ગુજરાતની જનતા છે, એટલે કે હું ગુજરાત ફર્સ્ટનો આભાર માનવા માંગીશ. ગુજરાત ફર્સ્ટ દ્વારા કોઈ પણ ઓપરેશન શરૂ કરવામાં આવે છે તો એક નેમ સાથે કરવામાં આવે છે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. અને આ આખું ઓપરેશન એટલા માટે જ હતું કારણ કે લોકોના જીવ સાથે છેડા થઈ રહ્યા હતા, એટલે અમારી સમસ્યા જે લોકોની છે તે બતાવવાનો ઉદ્દેશ્ય હતો. પરંતુ આ સાથે જ હવે તંત્ર તો જાગ્યું છે, સરકાર પણ જાગી છે. ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરના રાજ્ય સરકાર સુધી પડઘા પડ્યા છે. ઓપરેશન અસુર અંગે રાજ્ય સરકારની પ્રતિક્રિયા પણ આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે. ઋષિકેશ પટેલે ઓપરેશન અસુરને આવકાર્યું છે, આ સાથે જ કહ્યું છે કે સંપૂર્ણ કાર્યવાહી થશે. શું કહ્યું સાંભળ્યું? આજે વિધાનસભા ચાલુ હતી, તમે જ્યારે કહી રહ્યા છો કે ગુજરાત ફર્સ્ટ તરફથી સ્ટિંગ ઓપરેશન થયું છે અને ખૂબ મોટી માત્રામાં નકલી માખણ આપણે સ્ટિંગ દ્વારા પકડ્યું છે અને એની માહિતી ઉજાગર કરી છે. સરકાર કોઈ પણ ખાદ્ય ચીજોમાં ભેળસેળ માટે ક્યાંય કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા માંગતી નથી. તમે જે માહિતી તમારા માધ્યમથી અમને જાણવા મળી છે, ચોક્કસ એ અને એ પ્રકારની બીજી પણ માખણની બનાવતી ફેક્ટરીઓ હશે ત્યાં પણ અમે તપાસ કરીશું અને સખ્તમાં સખ્ત પગલાં સરકાર ભરવા માટે કટિબદ્ધ છે અને બિલકુલ ભરાશે, તમે આવતા સમયમાં જોશો. અમારો ઉદ્દેશ્ય એ હતો કે આ પ્રકારે જે નકલી અને અખાદ્ય પદાર્થો બને છે એ બનવા જ ન જોઈએ. લોકોને સારું અને આરોગ્યપ્રદ ખોરાક જ રસ્તા પર પણ મળવો જોઈએ. અને જ્યારે આ ઓપરેશન કર્યું હતું તેના બે અલગ અલગ દ્રશ્યો, જો કે સરકાર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે, વિપક્ષ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે અને ગુજરાત ફર્સ્ટના આ ઓપરેશનને બિરદાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, હવે આ પ્રકારનો જે ખોરાક, અખાદ્ય ખોરાક જેને મોત કહી શકાય, જે બનાવતા હતા તેઓ પણ માફી માંગી રહ્યા છે. પરંતુ માફીથી કશું જ નથી થવાનું, એમને સજા થવી જોઈએ અને એવી સજા થવી જોઈએ કે બીજી વખત આવું કોઈ પણ કૃત્ય કરતા પહેલા, અખાદ્ય ખોરાક બનાવતા પહેલા, ઝેર બનાવતા પહેલા લોકો 10 વાર વિચારે. કારણ કે આ ચેન કોઈ નાની મોટી ચેન નહોતી, હજારોની સંખ્યામાં લોકો આજ માખણ વેચતા હતા અને લાખોની સંખ્યામાં લોકો ખાતા હતા. ન માત્ર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અનેક વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ હશે, આપણને ખબર નથી, પરંતુ ગુજરાત ફર્સ્ટ ત્યાં પણ પહોંચશે. અને જે રીતે પહેલા પાપ કર્યું અને હવે માફી માંગી રહ્યા છે, આ નરાધમો એટલા માટે નરાધમો કારણ કે લોકોના જીવ સાથે તેમના ચેડા છે અને એટલા માટે આ તમામ પાપીઓ છે કારણ કે લોકોને મોત આપી રહ્યા છે, પોતાના થોડા ફાયદા માટે લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. પહેલા આ પાપ કર્યું અને એ પાપનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે તેઓ માફી માંગી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ ઓપરેશન અસુરની સફળતા છે કારણ કે સતત કાર્યવાહી થઈ રહી છે. એમ સોરી, મુજે માફ કર દેના, મુજે પતા નહીં થા ઇતની બડી મતલબ વો હૈ યાને ચીજ, ઇસકે લિયે આઇંદા અબ નહીં કરુંગા, હવે નહીં કરું. શું ફાયદો આ વસ્તુનો, શું ફાયદો આ વાતનો? અત્યાર સુધી કેટલાને આ ઝેર આપી ચૂક્યા હશે આ લોકો અને હવે કહે છે હવે નહીં કરું. વિશ્વાસ બિલકુલ નથી એના ઉપર. અમે સતત આ પ્રકારની કાર્યવાહી કરતા રહીશું, અમે જતા રહીશું, જોતા રહીશું, પરંતુ અત્યારે ચર્ચાને આગળ વધારવી છે. તમામ લોકો આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા ડોક્ટર યોગેશ, આપની પાસે આવવા માંગીશ કારણ કે આ ઝેર આપણે આરોગીએ છીએ, કદાચ લાંબા સમયથી આરોગીએ છીએ, પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે આ કેટલું જોખમી છે? પહેલા તો અભિનંદન, આજે તમારી જયારે રેડ ચાલતી હતી ત્યારે હું આ સ્ટુડિયોમાં જ હાજર હતો. 1.5 કલાક મેં તમારી આખી રેડ જોઈ. તમારો આ સવાલનો જવાબ છે ને તમારા રેડમાં જ મળી જાય એવો છે. તમારા સંજય જોશી સાહેબે જયારે કેમેરા આખા એ રૂમમાં ફેરવ્યો ને, એમાં 4-5 વસ્તુઓ બહુ દેખાઈ આવતી હતી. એક તો તમે જોયું હશે કે જે માખણ એ લોકો બનાવતા હતા એનામાં એ લોકો ડાલડા અને વેજીટેબલ ઓઇલ હાઇડ્રોજનેટ કરીને નાખતા હતા અને એની અંદર આપણે સામાન્ય ભાષામાં કહીએ તો વર્ષોથી એક માર્ગેરીન યુઝ કરે છે અને આ લોકો માર્ગેરીનમાં એનિમલ બીફ ફેટ યુઝ કરે છે. કોઈ હા પાડે કોઈ ના પાડે, પણ એનિમલ ફેટ ને હું સિમ્પલ ભાષામાં કહું તો જે જનાવર મરી ગયું હોય અને જેનું લેધર યુઝ, જેનું ચામડીથી લેધર ના બની શકતું હોય, એ ચામડીને ગાળીને એમાંથી જે ઓઇલ બને ને એમાં યુઝ કરવાનું, સિમ્પલ ભાષામાં કહું તો. હવે એનાથી તમારા બોડી પર શું નુકસાન થઈ શકે એ કહેવાની જરૂર જ નથી, પણ હાર્ટ, કિડની, લીવર, બ્રેઇન શું બાકી રાખે મને ખબર નથી.
પણ સૌથી મોટી વસ્તુ જે આમાં થાય છે ને એ જે છેલ્લા વર્ષથી ચાલી રહ્યું છે આપણા દેશની અંદર કે કોઈ પણ બાળક સડનલી ઢળી પડે અને આપણી આખી ડિબેટ સડન કાર્ડિયાક અરેસ્ટની એમ ચાલે કે વેક્સિન ને કોવિડ ને આ અંતે, પણ ખરેખર જવાબદાર આ છે અને 1000% જવાબદાર છે. કેમ કે આવા માખણ અને ઘીના કારણે બોડીની અંદર એક કેમિકલ છે જે મેડિકલ સાયન્સમાં ઓમેગા 6 ના નામે જાણીતું છે. ઓમેગા 3 તો બધા ખાય છે, મોટા મોટા કોર્પોરેટના જે બિઝનેસમેનો છે ને દરરોજ સવારે ઉઠીને બે બે ગોળીઓ ઓમેગા 3 ફેટી એસિડની ખાય, ફિશ ખાનારને ઓમેગા 3 મળે, પણ ઓમેગા 6 વિશે જાણવું બહુ જરૂરી છે. ઓમેગા 6 ના કારણે આપણા બાળકોના કોષાઓમાં આ માખણ અને ઘી અને બટરના કારણે સોજાનું ઉત્પન્ન થાય છે અને એના કારણે તમને ડેન્જરસ લાગે એ વસ્તુ કહું, દુનિયામાં એવું કહેવાય છે કે કોલેસ્ટ્રોલ વધારે હોય ને તો એટેક આવે, પણ આ બાળકોની અંદર તમે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવો, જે લોકોને સડન ડેથ થઈ છે કે જે લોકોને સડન કાર્ડિયાક અરેસ્ટ થયું છે કે જે યુવાનોમાં હાર્ટ એટેક થાય છે એ લોકોનું કોલેસ્ટ્રોલ નોર્મલ હશે. આ ઓમેગા 6 ને એટલી તાકાત છે કે એ તમારી નળીઓને વિધાઉટ કોલેસ્ટ્રોલ બ્લોક કરી શકે, તાત્કાલિક એટેક તમને આપી શકે. તો જે આ એટેકના કિસ્સાઓ વધ્યા છે એ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જવાબદાર છે. તો આ તો થઈ માર્ગેરીનની વાત. બીજી આપણને સંજયભાઈએ બતાવ્યું એક કલર એડિટિવ બતાવ્યું હતું, ફૂડ એડિટિવ, જેને એનું નામ આપ્યું હતું કેસર છે, પણ એ કેસર નહોતું, એ એન્નાટો હતું, એટલે કે આપણી ભાષામાં સુંદરી, જે રક્ત બીજ કહેવાય, જે યલો કલર આપે છે આપણા ખાદ્ય વસ્તુઓને. અને બધા લોકોને ફૂડ સેફ ગણતા હોય છે, પણ હું તમને ખાલી એક સ્ટેટિસ્ટિક આપું, મારા 20 વર્ષના ઇતિહાસનો સ્ટેટિસ્ટિક આપું કે બાળકોમાં જયારે અમારા જોડે ચાઠા ચપકા અને ખંડ સાથે બાળક આવે 100 માંથી 75% બાળકોને આ પદાર્થ જવાબદાર હોય છે. ચાઠા ચપકા અને ખંડ એ બાળક જેને ભણવું જોઈએ, જે બાળકે રમવું જોઈએ, એ બાળકે કોન્સ્ટન્ટલી એન્ટી એલર્જીક દવાઓ ખાઈને સુઈ રહેવું પડતું હોય છે. અમારા ઇમરજન્સી રૂમમાં હોઠ સૂજી જવાને કારણે, ગળામાં સોજાના કારણે, શ્વાસોશ્વાસની તકલીફ સાથે અમારા હોસ્પિટલમાં આવતું હોય છે અને કોઈને ખબર નથી પડતી કે આ એન્નાટો એનો જવાબદાર છે. ત્રીજું એમને બતાવ્યું હતું યાદ હોય તો ઓલ પર્પઝ ગ્રીસ. હવે એ ગ્રીસ એટલે ખરેખર જે મેકેનિક્સ જે મશીનમાં યુઝ કરવામાં આવે એ ગ્રીસ જ છે, પણ એ ઓલ પર્પઝ ગ્રીસ એટલે વર્ડ વાપરવામાં આવે છે કે જે બી મશીન દ્વારા ફૂડની વસ્તુ બનાવવામાં આવે એમાં એ મશીનમાં એ ગ્રીસ લગાવવાનું, કેમ કે એ ગ્રીસ ફૂડ સેફ કહેવાય છે. પણ તમને એ બી માહિતી આપું કે જયારે એ અડલ્ટરેટેડ ફૂડ ગ્રીસ યુઝ કરવામાં આવે ત્યારે એ તમારી હાર્ટ અને કિડની અને પેટની કમ્પ્લીટલી બેન્ડ વગાડી નાખે, પથ્થરી ફેરવી નાખે. બહુ સાદા શબ્દોમાં કહીએ, આવું ડોક્ટર આપની પાસે. મનીષભાઈ, આપણા રાજ્યમાં શું નથી મળતું એ નકલી છે, કારણ કે એમાં બધું આવી ગયું, નકલી કચેરીથી લઈને રોડ ટેક્સ સુધીના એ બધી જ વસ્તુની સાથે મરી મસાલાથી લઈને આજે માખણ સુધી શું નથી મળતું નકલી, એ જ સવાલ છે હવે તો. સૌથી પહેલા તો જાગૃત પત્રકાર તરીકે ગુજરાત ફર્સ્ટે માનવ જિંદગી સાથે કેવા ચેડા થાય અને કઈ રીતે રમત રમાઈ રહી છે તેનો એક અહેવાલ ઉજાગર કર્યો છે. મને એમ લાગે છે આ સૌથી અભિનંદનને પાત્ર છે. સંજયભાઈ જોશી અને સમગ્ર ગુજરાત ફર્સ્ટની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છું. સવાલ માનવ જિંદગીનો છે, આ નાનું કૃત્ય નથી, આ અજાણતા પરે માનવ હત્યા થઈ રહી છે અને એને ખુદને ખાનારને નથી ખબર, વેચનારને તો માત્ર અસલી નોટોમાં રસ છે. એના જે ખેલ ખેલનારા લોકો છે, આપણે ઘણી વખત જોયું છે કે મોટા પાયે અખાદ્ય પ્રકારના મુખવાસો સીધી કૌભાંડો આવે, એમાં ભેળસેળ આવે, તમામ પ્રકારના ખાદ્ય પદાર્થમાં મોટા પાયે ભેળસેળનો વેપલો ગુજરાતમાં બે રોકટોક ચાલી રહ્યો અને લાંબા સમયથી ચાલી રહ્યો અને એમની હિંમત એટલી બધી છે કે તમે નક્કી ન કરી શકો. નકલીને તમારે તપાસ કરવા માટે તમારે અસલીને સાબિત કરવું પડે જાતે. આ અત્યારે રાજ્યની સ્થિતિ એવી છે જુદા જુદા શહેરોમાં ને એમાં, તમારે અસલી ઘી વાળા સર્ટિફિકેટ લઈને જવું પડે, ખરેખર અસલી છે ભાઈ એને કેવું પડે. નકલી તો બારોબાર ધામ વેપાર ચાલે, પનીરનો વેપાર ચાલે, ઘીનો વેપાર ચાલે અને આ માખણના વેપાર પછી આપણે જોઈએ કે આ એક નાની અમથી વસ્તુ આપણને દેખાવે કેટલી સુંદર લાગે. બાળક સ્કૂલની બહાર, બાળકો પોતે પોતાની રિસેસ પડે ત્યારે બહાર પોતે મસ્કા પણ ખાતા હોય, આ બધા બાળકને ગમતી વસ્તુ છે. મોટા પણ કોલેજમાં ખાતા હોય, કોલેજનો ક્યાંક પણ જોબ કરતા હોય ને જેને ટિફિન સર્વિસને ન હોય ને અચાનક નીકળવાનું હોય તો ઇમરજન્સીમાં બધા માર્કેટિંગમાં કરતા લોકો અને ઇમરજન્સીમાં જોબ કરતા લોકો બધા આ પ્રકારના મસ્કા બંધ ખાતા હોય, પણ આ ચુસ્કી અને મસ્કા બંધના ટેવ એમાં વપરાતા ખાદ્ય પદાર્થ ક્યાં છે એની ખબર નથી આપણને. અને આજે જ્યારે ગુજરાત ફર્સ્ટે આ વધુ કહ્યું, મને એમ લાગે છે કે સરકારના મંત્રીશ્રીની મેં વાત સાંભળી, હું બહુ પ્રમાણિકપણે કહું છું,
આ રાજનીતિથી ઉપર ઉઠીને મુદ્દો છે, આ માનવ જિંદગીનો મુદ્દો છે, અને આ માનવ જિંદગી સાથે છેડા કરનારને કોઈ દિવસ માફ ન કરી શકાય. આ એવા તત્વો છે કે જે લોકોને રોજ મોત આપી રહ્યા છે. ક્યારે કોને કઈ પ્રકારનો, જેમ ડોક્ટર સાહેબે સરસ મજાની વાત કીધી કે અચાનક એટેક આવી જાય, એટલે આપણે હમણાંથી શરૂ થઈ ગયું અચાનક ચાર પાંચ વાત બોલી દે, ગમે એ લોકો હવે પાનના ગલે બી ડોક્ટરો ફરતા થઈ ગયા છે. ડોક્ટર સાહેબ ઓરિજિનલ હોય એની તો અલગ વસ્તુ છે, પણ બધા સલાહ આપી દે ફાટ કરતી. પણ સવાલ એ છે સૌથી મોટી, આ માનવ જિંદગી સાથે રમત રમવાનું ચેડા કરનારા તત્વો કેમ બે રોકટોક ચાલી રહ્યા છે, કેમ આ બેફામ વેપલો ચાલે છે, તંત્રની કઈ પ્રકારની ભ્રષ્ટાચારની રીત રસમો. ફૂડ વિભાગ જે મોટામાં મોટું ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે. તમે વિચાર કરો, તમે ભેળસેળવાળા પ્રોડક્ટનું રિપોર્ટ આવતા 3 મહિના તો 4 મહિના 6 મહિના થાય, તમારે જે તમે નવરાત્રીની અંદર ફાફડા જલેબીના રિપોર્ટ લઈ ગયા હોય એ તમારે દિવાળી ઉપર આવતા હોય રિપોર્ટ, તો એનું શું થાય? માણસો તો ટન બંધકાઈ લીધા, મોટા પાયે તહેવાર છે અને મોંઘા મોંઘા દર વખતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા રમત રમત રમાય છે. કોઈ દિવસ કેમ સરકાર આના માટે ગંભીર નથી બનતી? વારંવાર ની બને, નકલી અધિકારીઓ જોયા, નકલી પીએમઓ અધિકારી જોયા, નકલી ડોક્ટર જોયા, નકલી કચેરી જોઈ, પણ ખાદ્ય પદાર્થનો બે રોકટોક વેપલો ગુજરાતમાં. કોઈ દિવસ એવી આપણે ચર્ચા નથી કરતા કે ગુજરાતમાં દૂધનું કુલ ઉત્પાદન છે એની સામે જરૂરિયાતમાં દૂધ જેટલું વપરાયેલું છે, દૂધ આવે જ ક્યાંથી ભાઈ? બાકીનું 8 લાખ લીટરનો ગેપ હોય તો એ 8 લાખ લીટર નાખે છે કોણ, ઠલવે છે કોણ? ટેન્કરો તો આવતા નથી, દારૂના ટેન્કરો પકડાય છે, દૂધના તો બીજા રાજ્યોમાંથી આવતા નથી ટેન્કરો. તો આ દૂધના, સફેદ દૂધના કાળા કારોબારનો ખેલ કોણ કરી રહ્યું છે? આપણે કોઈ દિવસ નથી કહેતા. આપણા બાળકોની જે સ્થિતિ ખરાબ થાય છે, અને આ તમે એમ ન માનતા કે ગ્રામ્ય વિસ્તારના બાળક, ગ્રામ્ય વિસ્તારમાં આ ખાદ્ય પદાર્થની વેચાણની બાબતમાં થોડીક સલામતી એટલા માટે છે, અહીંયા જાહેર વેચાણ જ નથી, ઘરનો રોટલો ને રોટલી ખાવાનું છે. આ મોટા ભાગે જે બાળ, તમે તમામ શહેરી વિસ્તારની અંદર, નગરપાલિકા વિસ્તારની અંદર તમામ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં ચેડા થઈ રહ્યા છે. હું ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદનની સાથે સરકારને ચેતવણી આપું છું કે તમારામાં થોડી પણ સંવેદનશીલતા હોય અને તમારામાં ખરેખર ગુજરાતની જનતા માટેનો પ્રેમ હોય, તમને અમાપ સત્તા આપી છે, પણ અમાપ સત્તાની કારણે બે રોકટોક આવા વેપલા ચાલે છે જે માનવ જિંદગીને ગમે ત્યારે ગમે ત્યાં મોત. અને એટલા જ માટે એ તમામ વેપલાઓનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટ કરીને રહેશે. આ પહેલા અમે ઘીનું ઓપરેશન, અનેક ઓપરેશન કર્યા છે, હજુ પણ ઓપરેશન અસુર આગળ પણ યથાવત રહેશે. નરેન્દ્રસિંહજી, જે રીતે આપણા આહાર સાથે ચેડા થઈ રહ્યા છે, આખરે એવું તો શું છે કે જે પકડાઈ નથી શકતું, આરોગ્ય વિભાગ કરવા ચાહે નથી કરી શકતું? લોકતંત્રનું ચોથું સ્તંભ એટલે મીડિયા. મીડિયા ગુજરાત ફર્સ્ટ અને સંજયભાઈને ખૂબ બધાઈ આપું છું કે એમણે એક લોકોનું કામ, લોકોની જાગૃતિ માટેનું, એમના સ્વાસ્થ્ય એની જિંદગી માટે જે કંઈ બને એના માટે એક સાચા પત્રકાર તરીકેનું કામ કરી અને ખૂબ ઉમદા કાર્ય કર્યું છે. એટલા માટે સંજયભાઈને ખૂબ હું અભિનંદન આપું છું અને આખી ટીમને પણ, કારણ કે આપ લોકોનો પણ પીઠબળ રહ્યું હશે. અમે લોકો આ ફૂડ ક્ષેત્રમાં સંકળાયેલા છીએ, અમારી સાથે રેસ્ટોરન્ટ, કેટરર્સ, મીઠાઈ, ફાસ્ટફૂડ, બેકરી બધા જ અમારા એસોસિએશનમાં જોડાયેલા છે. અમે લોકો વારંવાર આવા અવેરનેસના કાર્યક્રમ રાખીએ છીએ અને અમે તો અમારા વેપારીઓને શુદ્ધતા, શુદ્ધ કે લીએ યુદ્ધ, અમે દિવાળી પર આખું કેમ્પેન ચલાવ્યું, એમાં સંજયભાઈ અમારું આખું કવરેજ કર્યું ખૂબ. એટલે અમારા વેપારીઓ સજાગ થઈને સારામાં સારું ઉત્તમ પૌષ્ટિક આહાર લોકોને પૂરું પાડે એના માટે અમે સતત જાગૃત છીએ. પરંતુ આ જે કૃત્ય થયું એ કૃત્ય આ માનવ જાત માટે ખૂબ, મતલબ કે એ લોકોને મારી નાખવા માટેનો જે કૃત્ય જે વેપારીઓ કરે છે એમને કદાપી માફ ના કરવા જોઈએ. ચંદ પૈસો કે લીએ થોડાક પૈસા માટે, થોડાક પૈસા કમાવા માટે એ માનવ જિંદગી સાથે, ડૉક્ટર સાહેબે અને આદરણીય સાહેબે જેમ કહ્યું કે ભાઈ જે માનવને થી વધુ કંઈ નથી, આપણે આખું જે તંત્ર છે એ લોકો માટે છે. જ્યારે લોકોની સુખાકારી નહીં રહે ત્યારે કોઈ એનું મતલબ રહેતો નથી. લોકો માટે જે તંત્ર કામ કરે છે એ તંત્ર ખરેખર શું લોકો માટે કામ કરે છે એ જેટલો મોટો સવાલ છે. ચર્ચા નહીં યથાવત રાખીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. ઓપરેશન અસુર થી ગુજરાત આખું હચમચી ગયું છે, કારણ કે આખા ગુજરાતને એ ખબર પડી છે કે જે ખાય છે એ તો ઝેર છે અને આ ઝેર ઠેર ઠેર છે. અને એટલા જ માટે આ ચર્ચા પણ આપણે કરી રહ્યા છે. અને હવે
નિવૃત્ત આરોગ્ય અધિકારી સાથે વાત કરવી છે. આપણી સાથે ડોક્ટર પંકજ રાઠોડજી જોડાઈ ગયા છે. પંકજજી, જે રીતે આરોગ્ય વિભાગ કામ કરતું હોય છે તેને લઈને થોડી જાણકારી પણ મેળવી છે. આ સાથે જ જે પ્રકારની માખણ અને જામ જેવી વસ્તુઓ, જામ મળ્યું નથી પરંતુ એમણે કહ્યું છે કે જામનું પણ સેટિંગ થઈ જશે, તો ખાદ્ય ખોરાકને લઈને લોકો ઉપર કેવી અસર થઈ શકે? ચોક્કસપણે સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટને અભિનંદન એટલા માટે આપીશ કે માખણ એ એવી વસ્તુ છે કે નાના બાળકોથી લઈને વૃદ્ધો નો ઉપયોગ કરે છે. આપણી સવારથી લઈને સાંજના મોડે સુધી આપણે જે ડિનર લઈએ છીએ એમાં પણ માખણનો ઉપયોગ થાય છે. સાથે સાથે વેજીટેરિયન માટેનું માખણ એ એવી વસ્તુ છે કે જે પોષણક્ષમ છે અને બધું એમાંથી આપણને મળી રહે છે. હવે વાત રહી એ જે કામગીરીની, મુખ્યત્વે વાત કરીએ કે જે માખણ અથવા તો જે બધી વસ્તુ છે કે એનું ચેકિંગ જે સમયાંતરે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક અન્વયે કરવામાં આવે છે, કે જેમાં ફૂડ સેફ્ટી ઓફિસર છે એ એક ચેઇન છે કે જેને એમને એમને પાવર ડેલિગેશન કરેલ છે અને એમના દ્વારા આ કાર્યવાહી થાય છે. જે એમને એરિયાને આધીન જે વસ્તુ હોય છે એમનું જે ફૂડ પ્રિપરેશન હોય છે એમાં કહી શકાય કે ફૂડ લાયસન્સને અનુલક્ષીને સૌ પ્રથમ ફૂડ લાયસન્સ છે કે કેમ તે ચકાસણી થાય છે. સાથે સાથે જે ફૂડ પ્રિપરેશન છે, રો છે અથવા તો સ્ટોરેજ છે અથવા તો જે સર્વ કરવામાં આવે છે એનું પણ ચેકિંગ કરવામાં આવે છે. મુખ્યત્વે વાત છે કે જ્યારે આવું એડલ્ટરાઇઝ વસ્તુ, આજે માખણની જ વાત કરીએ તો માખણ અથવા જે વસ્તુ છે કે સ્થળ ઉપરથી પ્રાથમિક રીતે જ આપણને ખબર પડે કે અહીંયા ક્યાંક ને ક્યાંક ભેળસેળ થઈ રહી છે, તો એને અનુલક્ષીને સૌ પ્રથમ તો વસ્તુ એ છે કે જ્યાં એડલ્ટરાઇઝ થયું છે એનું સેમ્પલ લેવામાં આવે છે. આ સેમ્પલની પ્રક્રિયા એવી છે કે જેમાં જે સ્થળ ઉપરથી જુદી જુદી જે વસ્તુ હોય છે એના ચાર પાર્ટમાં નમૂના લેવામાં આવે છે અને એને સીલ પેકિંગ કરી અને નોમિનેટ કરેલી લેબોરેટરી હોય છે જે તે વિસ્તાર માટે એને ત્યાં એને સેમ્પલ માટે અર્થે મોકલવામાં આવે છે, જેનું પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે. અને આ પરીક્ષણનો રિપોર્ટ સામાન્ય રીતે 14 દિવસથી 30 દિવસમાં આવી જાય છે. અને આ રિપોર્ટ આવ્યા બાદ જે આ એક્ટ છે એમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈ છે કે જેમાં સબ સ્ટાન્ડર્ડ એવી વસ્તુ છે કે માખણની જ વાત કરીએ તો માખણમાં જો વેજીટેબલ ઓઇલ ભેળવેલું તો એને સબ સ્ટાન્ડર્ડ કહેવાય. સબ સ્ટાન્ડર્ડ એટલે એવું છે કે જે માનવ ઉપયોગ માટે હાનિકારક નથી, ભલે એ સ્ટાન્ડર્ડ મુજબ નથી. આમાં 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે કે જે એજ્યુડિકેટિંગ ઓફિસર પાસે આનો કેસ ચાલે છે અને લગભગ 2 કે 3 મહિનામાં એને દંડની જોગવાઈ છે. બીજી વસ્તુ એ છે કે આ માખણ છે, માખણમાં જો કેમિકલ અથવા કલર ભેળવેલ કે જે માનવ ઉપયોગ માટે હાનિકારક છે એને અનસેફ કહેવામાં છે અને આ જે નમૂનો છે અનસેફ થાય છે, પરિણામે એને કોર્ટમાં કાર્યવાહી થાય છે અને કોર્ટની કાર્યવાહી તબક્કાવાર થાય છે કે જેમાં જેલની સજાથી માંડીને દંડની જોગવાઈ છે. ટૂંકમાં આ પ્રક્રિયા એવી છે કે સેમ્પલ લીધા પછી એમાં જે રિપોર્ટ આવે એને આધીન કરવામાં આ કાર્યવાહી કરવામાં આવે છે. જી ગણપતજી, સામાજિક કાર્યકર્તા છો અને હવે સમાજમાં એક વાત એ ફેલાવી છે કે જો કે સમાજ કરતા પહેલા તો જવાબદારોને એ પણ સમજાવવું છે કે જવાબદારી છે આપની, એટલા જ માટે રાજ્યના એક એક ખૂણા ઉપર આ પ્રકારનો ખાદ્ય ખોરાક ન જ મળવો જોઈએ, ક્યારેય ન મળવો જોઈએ, કોઈ ભોગે ન મળવો જોઈએ, પરંતુ મળે છે. અને એટલે જ હવે આપણા સમાજને શું શિક્ષા કરવી જોઈએ, કારણ કે બધે જ બધું નકલી મળે છે, હવે આપણે સમજવું શું જોઈએ? પહેલા તો હું ગુજરાત ફર્સ્ટના ન્યૂઝને સંજયભાઈ પટેલ અને પ્રદીપભાઈની સાથે બેનશ્રી એમના પરિવારની ચિંતા કર્યા વગર જે એરિયામાં ગયા છે ને, જે જગ્યા ગયા છે ને, તે તેમને ધન્યને પાત્ર છે, સલામને પાત્ર છે. તેમને ચિંતા કર્યા વગર, પરિવારનો જાનના જોખમમાં મૂક્યા વગર, પોતાના દીકરા દીકરીની ચિંતા કર્યા વગર આજે જો કોઈ આગળ આવ્યું હોય ને તો ગુજરાત ફર્સ્ટ છે. મને દુઃખની વાત એ છે કે આપણા મુખ્યમંત્રી સાહેબની આંખો બંધ કેમ છે? મને દુઃખની વાત એ છે કે આપણો અવાજ દિલ્હી સુધી કેમ નથી જતો? મને દુઃખની વાત એ છે કે યોજનાઓ તો વારંવાર આવતી હોય, 3 લાખ કરોડનું બજેટ તમે ફાળવી દેતા હોય, પણ ત્યાં તમારા છેડાઓ ક્યાં અડતા નથી જ્યાં ડુપ્લિકેટો પકડવા માટે તમે નિષ્ફળ થઈ ગયા છો. વારંવાર તમે ગુજરાતમાં ડુપ્લિકેટ કેમ ઊભું થાય છે? શું કોર્પોરેશનમાં ફૂડ કોર્પોરેશન ઇન્સ્પેક્ટર નથી? સ્ટેટ ગવર્નમેન્ટમાં નથી? કેન્દ્ર સરકારમાં નથી? આજ ઇન્સ્પેક્ટરો ફૂડ કોર્પોરેશનનો ક્યાં છે? એમને સજા થવી જોઈએ. એ લાયસન્સ આપે છે, ચેક કરવાનો અધિકાર બી એમનો છે, તો એ અધિકારનો દુરુપયોગ કઈ રીતે થઈ રહ્યો છે? એ દુરુપયોગનો અધિકાર એમને તાત્કાલિક ધોરણે એ લોકોને ખરેખર બ્લેકલિસ્ટ કરીને આખા ઇન્ડિયામાં ક્યાંય એમને જોબ ના મળે તેવો પગલું આ ગુજરાત સરકારે અને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે જે આપેલા યોજનાઓ જે આજે બહાર પાડ્યું કાંડ, તેને સલામ માનીએ છીએ. પણ ગુજરાત સરકાર ક્યારે આના ઉપર કાયદો લાવીને તે લોકો ગુજરાતની જનતા પર 302 કલમ જેવું અત્યારે કૃત્ય વીતી રહ્યું છે,
નાના દીકરાઓ નાના દીકરી દીકરાઓ આપણે જે ખાઈ રહ્યા છે ડુપ્લિકેટ વસ્તુઓ, તેના ઉપર 302 જેવું આ મને એવું લાગી રહ્યું છે કે એવો વ્યવહાર કરી રહ્યા છે. મારો ગુજરાત નો જનતા નો દીકરો દીકરો ક્યાં સુધી આવી ટેમ મરી જશે અને આને રોકવા માટે કોણ આવશે? મને આજે ખુશી ની વાત એ થાય છે કે ભાઈ ગુજરાત ફર્સ્ટ આ એક વિભીષણ તરીકે આવ્યું આગળ. ગુજરાત ફર્સ્ટ ન્યુઝ એક વિભીષણ તરીકે ગુજરાત ગવર્નમેન્ટ સામે ઉભું થયું. જે જરૂરત હતી વિભીષણ ની, જે લંકાને મારવાની જરૂરત હતી, આજે ગુજરાત ફર્સ્ટ એક વિભીષણ તરીકે એમને કરી બતાવ્યું છે. હવે આગળ તમારે કરવાનું છે કે આવા ડુપ્લિકેટો ને સજા અને મારી નાખો. 302 ના હક ક્યારે તમે આપી દેશો? મારી નાખો એના માટે અમને જોશ અને દુઃખ થાય છે કે મારો દીકરો 13 વર્ષનો અટેક આવીને મરી જતો હોય. શું એ 13 વર્ષનો દીકરો આપણો ગુજરાતનો એક અટેક આવીને મરી જતો, શું આ એનું કારણ નહીં હોય? કેમ આ બધું આ બધા સર્ટિફિકેટો જે ફૂડ કોર્પોરેશન આપે છે તેને ચકાસણી નથી કરતા? કેમ આ બધી વસ્તુઓ તે ઓનલાઈન કરીને તમે ચેક કરી નથી શકતા? શું તમારી આના અંદર ક્યાંક ને ક્યાંક મિલી ભગત લાગી રહી છે? આ ગુજરાતની જનતાનો જવાબ આજ ગુજરાત માંગી રહી છે અને તમારે ગુજરાતની સરકારને અને ગુજરાતના અધિકારીઓને આપવો પડશે. ગુજરાતની જનતાને ગૌરવ છે ગુજરાત ફર્સ્ટ ઉપર, કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આજે એક કાંડ આખા મીડિયા લાઈનમાં જો લાવ્યું હોય તો લાઈવ ગુજરાત ફર્સ્ટ. અને ગણપતભાઈ અમે આવી જ રીતે કામ કરતા રહીશું, કારણ કે અમે કહીએ છીએ કે તમારા માટે તમારા સાથે અને સાથે રહીને બતાવીશું. અને મેં પહેલા જ કહ્યું કે એક નેમ સાથે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં, અને પણ નહીં છોડીએ, આવા અનેકોને પણ નહીં છોડીએ. પણ મનીષભાઈ સવાલ એ થાય કે આપણા રાજ્યમાં કે જ્યાં ખૂબ મોટા બજેટ, હજુ તો હમણાં જ બજેટ પણ આવ્યું છે, આમાં બધી જ વાતો થાય છે. આજે જયારે જવાબદારોને પૂછવામાં આવ્યું કે જવાબદારીનો જવાબ આપવા આવો તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા ન આવ્યા અહીંયા. પરંતુ હવે ચર્ચા કરી જ રહ્યા છીએ ત્યારે એ પણ જાણવું છે કે આખરે આ બધું અટકી કેમ ન શકે. સરસ મજાનો પ્રશ્ન, એટલા માટે કે માનવ જિંદગી સાથે ખાનારને ખબર નથી કે હું શું ખાઈ રહ્યો છું. સુંદર બધા બટર સરસ લાગી જાય એ તો કલર જોઈને કહેશે સરસ મજાનું લાગ્યું, અને એ તો પોતે તરત વિચારો પોતાની ભૂખને પોતાને લાગ્યું છે એ નાસ્તા તરીકે ઉપયોગ કરશે. ડૉક્ટર સાહેબે પંકજભાઈ બહુ સરસ મજાની વાત કીધી ફૂડ અધિકારીએ નિવૃત્તે કે ભાઈ આ કઈ રીતની પરિસ્થિતિની છે. સવારથી સાંજ સુધી આપણે બટરનો ઉપયોગ કરીએ, ખાદ્યમાં મસાલાથી માંડીને બધાનો ઉપયોગ કરીએ, આપણે બીજા બધી વસ્તુનો ઉપયોગ કરીએ, પણ ખાદ્યમાં ખોરાકોમાં ભેળસેળ થાય ખાદ્ય વસ્તુમાં, એનાથી તો મોટું કોઈ કૃત્ય જ ન હોઈ શકે. મને એમ લાગે છે કે આપણે સૌથી મોટા ચેતી જવા, આપણા સૌની ફરજ છે. એટલા માટે કે સરકાર જાગવાની નથી. ગણપતભાઈ નો આક્રોશ હું સાંભળતો હતો એક સામાજિક કાર્યકર્તા તરીકે, જે આક્રોશ સાથે કીધું એમની વાત બહુ સાચી છે. એ બાળકને ખબર નથી એ સ્કૂલમાં પોતે નાસ્તો નથી કરવાનો, બહાર આવીને મસ્કા બન ખાવાનો, અને આનંદ સાથે કે મેં મસ્કા બન ખાધું, પણ એને ગમે ત્યારે શું થશે એની નક્કી નથી. અને ત્યારે કોઈને નહીં ખબર પડે, ડોક્ટરો પણ નહીં શોધી શકે, કારણ કે એને કઈ પ્રકારની કઈ પ્રકારની વસ્તુ ક્યારે ક્યારે ખાધી હોય. આ તો જયારે એને ઘટના બને સડન, ત્યારે આપણને એમ થાય છે કે હું આ રીતે થયું, ત્યારે આપણે જુદા જુદા મેડિકલ ટર્મ્સ ના શબ્દો આવતા હોય છે. પણ હકીકતની અંદર સૌથી મોટામાં મોટી વસ્તુ સરકારે કરવા જેવી એ મને લાગે છે, વારંવારની ગુજરાતમાં જુદા જુદા પદાર્થો આ રીતે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મોટા પાયે ચાલતો. અને આ વેપલો છે, અને આ વેપલો બે રોકટોક ચાલે છે. આ ગામથી લઈને ગાંધીનગર, શહેરથી લઈને સચિવાલય સુધી આ ભ્રષ્ટાચારના આખા ફાઈબર ઓપ્ટિક છે. આ વિભાગોની અંદર ચાલતા પોસ્ટિંગથી માંડીને ફૂડ ઇન્સ્પેક્ટર, ગણપતભાઈ સરસ વાત કીધી, તમામના નક્કી થયેલા છે. તમારી આ ચેકિંગના નામે શું વેપલા ચાલે છે, જેમ પ્રદૂષણમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદૂષણ નિયંત્રણને બદલે ઉઘરાણા કેન્દ્રો બન્યા છે, એ રીતે જ આ ખાદ્ય પદાર્થોના આખા મોટા ખેલ ચાલે છે. એમના હપ્તાઓ જે વિસ્તારવાય અને એનું મોટું આખું નેક્સસના કારણે માનવ જિંદગી જોખમમાં મુકાતી હોય અને અનેકના વાલ સોયા અને અનેકના પરિવારે ગુમાવવું પડે એવી સ્થિતિ થાય, મને એમ લાગે છે કે સરકારે હવે રૂકજાવનો આદેશ આપવો જોઈએ. બહુ થયું, આ બહુ થયું અમારે ગુજરાતનું. તમે અમને બે વસ્તુ ઓછી આપજો, અમારે બહુ મોટા બ્યુટીફિકેશન વાળા મોટા મોટા ગાર્ડન કે નથી જોતા. અમારે તો માનવ જિંદગી સાથે ચેડા થતા હોય એને રોકવા માટેનું તમારું તંત્ર કરો. આ તંત્રની સદંતર નિષ્ફળતાનું સૌથી મોટું ઉદાહરણ છે ગુજરાત ફર્સ્ટે. ફરી એક વખત કહ્યું છે, અગાઉ ઘીનું કર્યું હતું, આજે આપણી સાથે માખણનું આવ્યું છે. હું બેન રીમાબેનને, ભાઈ સંજયને અને ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન આપું, પણ સાથે સાથે એ પણ કહું છું, સરકાર જે લોકો ફરિયાદ કરે છે એને રોકવા ફરિયાદીઓને જ આરોપી બનાવી દે છે. સરકારની જવાબદારી બને છે, એટલે જ ગુનેગારો બે રોકટોક આવા વેપલાઓ કરે છે. ત્યારે સરકારની પણ સામે પગલું આવીને છે કે તમારી નજર સામે આવા કરતૂતો કરનારાઓ
ખુલ્લેઆમ વેપલો કરે છે કરોડો રૂપિયાનો અને માનવ જિંદગીનો ભોગ લઈ રહ્યા છે, ત્યારે આવા તત્વોને રોકવા માટે તમે જુઓ જે નડિયાદ ખેડા એ વિસ્તારમાં જે મસાલાની ફેક્ટરી છે આજે ધમધમવા માંડી, આગળ સીલ છે તો પાછળથી ધમધમવા માંડી. હું જવાબદારી પૂર્વક કહું છું, ગુજરાતની અંદર જ્યાં જ્યાં સીલ વાગે છે ત્યાં પાછલા દરવાજે ફરી થાય છે. સીલ લગાવવાના બી પૈસા છે અને સીલ ખોલવાના પણ ભ્રષ્ટાચાર થાય છે મોટા પાયે. એક લગાવવા માટેનો વ્યક્તિ છે એનો અલગ ભાવ છે અને ખોલાવવાનો અલગ ભાવ છે. આ કરોડો રૂપિયાના વેપલાના કારણે આપણો ગુજરાતી મોતના મુખમાં ધકેલે ત્યારે આ સમય આવી ગયો. તમે બીજા બધા કોન્ટ્રાક્ટોમાં ટેન્ડરમાં ભ્રષ્ટાચાર કરો પણ આ તો સીધું માનવ જિંદગીને ઝેર પીસાઈ રહ્યું છે. કારણ કે ધીરું ધીરું ઝેર જ છે. આ થોડી ઘણી આશા હતી, કારણ કે એવું કહેવાય કે આશા અમર છે, પણ હવે નથી રહી કે ભાઈ ગુજરાતમાં ક્યારેય કોઈ પણ વસ્તુ આટલી પરફેક્ટ શુદ્ધ મળી શકશે. ડોક્ટર યોગેશ, જે રીતે આપણે બાખડની વાત કરી જેના વિશે આપે કહ્યું કે ખૂબ ઝેરી છે આપણા શરીરને, કઈ કઈ રીતે કયા કયા તેના તત્વો આપણને નુકસાન કરે છે, પણ ન માત્ર માખણ, તમામ મસાલા જે આપણા ઘરમાં વપરાય છે, પેકેટ્સમાં આવે છે, તમામ શાકભાજી કે જે કોઈ ને કોઈ કેમિકલ પ્રોસેસમાંથી પસાર થઈને આવે છે, કેળા કદાચ મેં એક વિડીયો જોયો હતો એમાં હતું કે કેળા જેવા કાપીને આવે એવા એક કેમિકલમાંથી પસાર કરી અને પછી એને બજારમાં લઈ જવાય, શું આ બધું જ આપણને નુકસાન કરતા નથી? બેન, અત્યારે બે વાક્યો કહું ને તો બે સેન્ટેન્સમાં આપણે વાત પૂરી કરી શકીએ. અને તો આ અત્યારે તમારા બાળકથી લઈને વડીલને ઘરમાં તમે જે બી પીરસો ને, મારા હું તો એમ જ જોઈને જોતો હોઉં છું કે આ પોઈઝન ઓન પ્લેટ છે એક એક વસ્તુ. એ પછી સૂકા શાકભાજી હોય, ફ્રૂટ હોય, માખણ હોય, ઘી હોય કે ઇવન દૂધ હોય કે જે સાદું દૂધ એને કહેવાય, કેમ કે એમાં બી ડિટર્જન્ટ ભરેલું હશે જ હશે જ હશે જ, માનીને જ ચાલુ જોઉં તો. કેમ કે અત્યારે તો દૂધ ઉકળે તો ફાટે જો ઉપર એથી કે બોમ્બ ફાટ્યો હોય, બરોબર? એટલે ફૂડ ઓન પોઈઝન ઓન પ્લેટ છે. અને એ જ્યારે બીમાર પડે છે ને એના પછી જે સ્પુરિયસ ડ્રગ મળે છે ને એટલે પોઈઝન ઓન પ્રિસ્ક્રિપ્શન બી છે. એટલે બાળકને વડીલ જાય ને ખાવા માટે રેસ્ટોરન્ટમાં તો બી પોઈઝન, ડોક્ટર જોડે જાય ને તો બી પોઈઝન જ મળે છે. પણ મારે વાત મનીષભાઈની આગળ જે છે ને વધારવી છે ને, કેમ કે હવે મુદ્દો બહુ ગંભીર કરવા જેવો છે. આને સમજવા જેવી ને, તમારે જે રેડ ચાલતી ને તો મને બહુ હસવું આવતું અહીંયા બેઠા બેઠા દોઢ કલાક. કેમ હસવું આવતું હતું મનીષભાઈ, સાચું કહું કે ધારો કે અત્યારે આપણે એક રૂમમાં રેડ પાડી હોય અને એમાં બોમ્બ અને બંદૂક કે રાઇફલ પડ્યો હોય તો અધિકારીઓ આવીને એના ઉપર સીલ મારીને એ જે માણસની છે એના જોડે સહી કરાવડાવે કે એને પકડીને સીધા જેલમાં નાખે. તમે દોઢ કલાક જુઓ ને તો એ સીલ મારતા હતા, યોગેશભાઈ સહીઓ કરાવતા હતા. એક જ મિનિટ આપને અટકાવીશ. જ્યારે આખી રેડ પાડી અને પણ અમારા ઢંઢોળ્યા બાદ પાડી, ત્યારબાદ અમારા સંવાદદાતા સંજય જોશીએ પૂછ્યું કે શું કાર્યવાહી થશે, તો કે હજુ આના રિપોર્ટ થશે. અરે 50 રૂપિયાની વસ્તુના શું રિપોર્ટ્સ કરવાના? એ રૂમની અંદર તમે જુઓ ને તો મશીનો જે પડી હતી ને એક કાટ ખાયેલી મશીન પડી હતી, બરોબર? એ જે માણસો હતા એમના જોડે 100% કોઈ લાયસન્સ નહીં હોય. એ એકમને ચલાવવા માટે ડેફિનેટલી જીએસટી નો જે ઢીંઢોરો પીટ્યો છે આપણે, એ જીએસટી તો એના જોડે નહીં જ હોય. તો આ બધી કાર્યવાહી જે આપણે કેમેરા પર કરીને સહીઓ કરાવીને આ કરાવી તે કરાવી, મને એમ લાગતું હતું કે યાર આ માણસોને આટલી બધી રાજાશાહી આપી રહ્યા છે, જે લોકો આપણને મર્ડર કરી રહ્યા છે. આ ઇટ ઇઝ ઇન્ટેન્ડેડ મર્ડર, આ હોમિસાઇડ છે. એટલે 302 ની જે વાત કરતા હતા ને સાહેબ, એકદમ સાચી છે. આજે તમે કોઈ બહુ મોટી રેસ્ટોરન્ટમાં રેડ પાડો ને તો આ બધું સમજી શકું છું, પણ આ એકમની અંદર આ બધી કાર્યવાહી થોડી હોય. હવે બીજી વસ્તુ જે સમજવા જેવી છે ને, જે ડેન્જરસ છે આ દેશ માટે, આ કાર્યવાહી પછી તમને ખબર છે શું થશે? આપણી આઈપીસી કલમ છે 272, એટલે 6 મહિનાથી વધારે સજા થવાની જ નથી. અને બીજી, એને ફરી પાછું ચાલુ કરવાની પરવાનગી રહેશે. ત્રીજી વસ્તુ જે બહુ જ ડેન્જરસ થઈ છે આપણા દેશની અંદર, જે કોઈએ કદાચ આમાં ધ્યાન નથી આપ્યું, મનીષભાઈ સાચું કહેશે આ વસ્તુને, 2016 સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ થઈ રહી હતી. એક પંજાબ અને હરિયાણા ફૂડના અધિકારીઓ એની અંદર હાજર હતા. એટલે ઠાકોર સાહેબ અને ભાનુમતી મેડમ હતા, સુપ્રીમ કોર્ટના ચીફ જજીસ હતા. એમને એવું કીધેલું સેન્ટ્રલ ગવર્મેન્ટને કે હવે ટાઈમ પાકી ગયો છે કે આપણા દેશની અંદર બાકી બધું તો ઠીક છે, પણ બાળકોને આ જે ઝેર પીરસવામાં આવે છે ને એ લોકોને તમારે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આપવું પડશે. પણ 2016 થી 2023 એના વિશે ચર્ચા સુધા નથી. ભારતીય ન્યાય સંહિતા બની ગયું, પણ 272 કદાચ કલમ બદલાઈ ગઈ હશે, 6 જ મહિના રહ્યા હશે. કારણ તમે કહું કેમ, આજે તમે બતાવ્યું ને, તમે એક મેથેમેટિક આંકડો આપ્યો હતો, 1 કિલો માખણમાં 1450 રૂપિયા પ્રોફિટ. એટલે એ નાના એકમની અંદર નહીં નહીં તો વર્ષે 10-20 કરોડ નો પ્રોફિટ થતો હોય તો આખા અમદાવાદમાં આવા નહીં નહીં તો 1000 એકમો તો હશે સાહેબ. એટલે તમે મને એની ગણતરી કરો ને તો 10,000 કરોડ નો આ બિઝનેસ થયો. એ માણસ જે હસીને બોલતો હતો ને
કે સાહેબ અહીંયાથી નીકળી જઈશ, આ બંધ કરી દેશો એટલે બીજે જતો રહીશ. અને ત્યાં પાછળ પોલીસ વાળા ઉભા હતા, મને એમને જોઈને હસવું આવતું હતું કે મારો બાળક આ ટીવી શો જોતો હશે ને તો મારી મોટી મોટી વાતો નહીં સમજે, પણ એને એમ થતું હતું કે પોલીસ વાળા એમને પકડતા જ નથી. એટલે આ તો ખોટી ખોટી ચાલતી હશે મીડિયાની અંદર વાતો. એટલે હાસ્યાસ્પદ છે આ વસ્તુ કે મારા અધિકારીએ કે મારા હેલ્થ મિનિસ્ટરે કે એ લોકો એમ કહેવું પડે કે અમારે એનાલિસિસમાં મોકલવું પડશે. હવે છેલ્લી વાત, 2018માં FSSIએ દરેક લેબોરેટરીને એક લેટર લખ્યો હતો, 5 દિવસની અંદર રિપોર્ટ આવી જવો જોઈએ. પછી 2 વર્ષ પછી એને કરી નાખ્યો 14 દિવસ, આવે છે 3 મહિને. અકાઉન્ટેબિલિટી કોની? અને આ ચિંતા કહેવાય કે સડો કહેવાય નથી ખબર પડતી, કારણ કે વારંવાર બરાડા પાડી પાડીને કહીએ છતાં પણ આ સુધરતું નથી. તમે 6 મહિનાની સજા રાખો, મારી એક રિક્વેસ્ટ માની લો કે આ જે માખણે બનાવે છે ને અને આ દૂધ બનાવે છે, 6 મહિના આ લોકોને જેલની અંદર કે ઘરની અંદર બી આજ પીડશો દરરોજ. આજ પીડશો એ લોકોને, એટલું કરી આપો ને તો 6 મહિના 1.5 મહિનાની સજા આપો તો ચલાવી લઈશું. 2 મહિના ખવડાવી આપો આ લોકોને, એમના બાળકોને નહીં, કેમ કે એમના બાળકો જોડે મને કોઈ દુશ્મનાવટ નથી, પણ એ લોકોને ને એમના વડીલોને આ ખવડાવો 2 મહિના દરરોજ 3 વખત. મસ્કાબનના મસ્કાબન હું પૈસા આપીશ એ લોકોના. હું સમાજમાં કહીશ બધાને કે આપણે પૈસા આપીએ આ લોકોને ખવડાવવા માટે. 2 મહિના ખાઈતો બતાવે આ લોકો. 2 દિવસ શું, 2 કલાક પણ એક વખત પણ નહીં ખાય. નરેન્દ્રસિંહજી, સવાલ એ છે કે આપણે ઘણી વખત મોટી મોટી રેસ્ટોરન્ટમાં પણ જોતા હોય છે કે જીવાતો નીકળે છે અથવા તો સડી ગયેલી વસ્તુઓ પીરસવામાં આવે છે, ત્યાંથી લઈને આ સડો વેચવા સુધી એ તમામ રેસ્ટોરન્ટ પણ આવી જાય, એમાં લારી ગલ્લાઓ પણ આવી જાય, કેમ એ વેચનારા લોકો સમજતા નથી કે જેમ એ માણસ છે એમ સામેવાળો પણ માણસ છે, નાના બાળકો પણ માણસ છે, એમના માટે આ જોખમ છે. માનવ માટે જ્યારે સમજશે કે મેં માનવ હું, ત્યારે જ આ સૃષ્ટિનો ઉદ્ધાર થશે, એ વાત સાચી છે. અને લોકોએ પણ જાગૃત થવું પડશે, સસ્તે કે ચક્કર મેં લોકો પડી ગયા છે અને એમને પણ જાગવાની જરૂર છે. જેમ કે પોલીસના 100 નંબર છે, એવી રીતે ફૂડ સેફ્ટીના પણ નંબર આપણે જાહેર કરવા પડે અને એના માધ્યમથી લોકો જ્યારે પણ આવું હોય ત્યારે એની માહિતગાર થઈ અને ઓથોરિટીની અંદર જાણ કરે તો એના એક્શન લેવાય. પરંતુ મારી દ્રષ્ટિએ લોકો ખૂબ જ જાગૃત થવાની જરૂર છે, કારણ કે સસ્તે કે ચક્કર ન પડે. અમારા વેપારીઓ તો અમે સમય સમય પર એવું, અમે સારા વેપારીઓ જે છે એ લોકો તો પોતે જે કંઈ આપણે ટ્રીટમેન્ટ વગેરે એમને કરાવવાની હોય છે એ બધી સમય સંભર પર કરાવતા હોય છે. માણસો જે એમના ત્યાં કામ કરનારા હોય એમને પણ ડૉક્ટરી તપાસ વગેરે કરાવવાની હોય કે જે કંઈ સરકારી નિયમો મુજબ કરાવવાનું હોય છે કરે, તો એમના પોતાની પ્રેસ્ટીજમાં એમની ઇમેજની અંદર પણ વધારો થશે અને લોકોને સુખાકારી પૂર્વકના ભોજન જો મળશે તો ઈશ્વરનો તો આશીર્વાદ મળશે જ, પરંતુ લોકોનો જીવન ધોરણ વધશે, એનાથી આપણે ઘણો આશીર્વાદ ભગવાનનો ખૂબ વધારે મળશે. માટે સારામાં સારું ઉત્તમ આરોગ્યપ્રદ પૌષ્ટિક ભોજન લોકોને મળે એના માટેના જે અમારા શુદ્ધ કેલે યુદ્ધ કેમ્પેન અમે રોજે રોજ આગળ વધારીશું અને જેટલું પણ કામમાં આપ લોકો જે જાગીર, ચોથી જાગીર કહેવાઓ જે લોકતંત્રની, એની અંદર જે રીતે આપ કામ કરો છો એમાં અમારું પણ જે કંઈ અહમ રોલ હશે અમે નિભાવીશું. અને બસ મારી તો વિનમ્ર અનુરોધ છે પ્રજાને કે આપ સૌ સસ્તે કે ચક્કર ન પડે, અચ્છી ઓર ઉત્તમ ક્વોલિટી આ ભોજન કે લીએ આગ્રહ રખે. ચોક્કસ, કારણ કે અને આ સસ્તું બધે જ મળે છે અને બધા જ લોકો આરોગ્ય છે ચિંતા છે. ડોક્ટર પંકજ, જે રીતે આરોગ્ય અધિકારીઓ કઈ રીતે કામ કરતા હોય એ તો આપે કહ્યું, પણ શું જે સજાઓની જોગવાઈઓ છે એ વધારવી જોઈએ? કારણ કે જ્યારે આપણે આરોગ્ય અને ફૂડ વિભાગની વાત કરીએ તો આપણે ફોરેનની વાત કરતા હોય કે ત્યાં તો હવા અને ખોરાક બધું જ શુદ્ધ મળે, બધું જ મળે, એ ગુજરાત કે ભારતમાં કેમ ન મળે, એના માટે શું થવું જોઈએ? ચોક્કસપણે જે આ ચર્ચાનો વિષય છે અને જે કહી શકાય કે હેલ્ધી ચર્ચા થાય એનો ફ્રૂટફુલ આપણે જો નિર્ણય લેવો હોય તો સૌથી પ્રથમ અગત્યની બાબત એ છે કે જાગૃતતા અને શિક્ષા એ છે, એનો એ જે ચેઇન છે એકબીજા વચ્ચે એ એકદમ કડક અથવા પરફેક્ટ હોવી જોઈએ, કારણ કે કોઈ પણ કામગીરી છે એ કાયદાને આધીન કરવી જોઈએ. બીજી વાત આવી કે જે ફૂડની જે પ્રક્રિયા છે, ફૂડ સેમ્પલની અથવા ફૂડ કાર્યવાહીની, એમાં જે ડ્યુરેશન છે ફૂડ સેમ્પલથી લઈને રિપોર્ટનો એ ઘટાડવો જોઈએ. મીન્સ કે એક તો અત્યારે લેબોરેટરી ઓન વ્હીલ છે, ફૂડ લેબ ઓન વ્હીલ, એનો મેક્સિમમ ઉપયોગ થવો જોઈએ. સાથે સાથે જે ફૂડ લેબોરેટરીના રિપોર્ટ છે અત્યારે છે કે જે
લેબોરેટરીની સંખ્યા ઓછી છે, પણ એની એવું કરવું જોઈએ, એનું સોલ્યુશન એવું છે મારા મંતવ્ય મુજબ કે દરેક જિલ્લા લેવલે એક લેબ હોવી જોઈએ, જેથી કરીને જે ગેપ છે કે કાર્યવાહી કરવાનું એ ઘટી શકે. સાથે સાથે જે શિક્ષાત્મક પાવર છે એનું ડેલિગેશન ડિસેન્ટ્રલાઇઝ કરવું જોઈએ. મીન્સ કે અત્યારે જે છે કે અનસેફ થાય તો કોર્ટમાં અને એડ્યુકેટિંગ ઓફિસર પાસે, એના બદલે ફૂડ સેફ્ટી ઓફિસર કે જે સ્થળ ઉપર છે એમને પ્રાઇમરી જે દેખાય પોર્ટ દેખાય અથવા તો અનહાઇજીન કન્ડિશન દેખાય તો અહીંયા સ્થળ ઉપર જ એનો દંડ કરી શકે અથવા કાર્યવાહી શકે એવું કરવું જોઈએ, જેથી કરીને વધારે વધારે જે વિજિલન્ટ થાય અને વધારે વધારે જે જાગૃતતા દાખવી શકાય અને શિક્ષાત્મક પગલાં લેવામાં તો ચોક્કસપણે ભલે આ લાંબી પ્રક્રિયા છે પણ આપણે ચોક્કસપણે સુધારો લાવી શકશું. ચોક્કસથી ગણપતભાઈ, આપણે જયારે ઘરના રોટલાની વાત કરતા હોઈએ છીએ તો એ આપણા માટે સૌથી સ્વાસ્થ્યપ્રદ છે, પણ આજકાલ બાળકો બહારનું ખાવાના શોખીન પણ થયા છે અને ઘણી વખત માતા પિતા પણ એમના જીદથી અથવા તો એને થોડું વધારે પેમ્પરિંગ કરવાના કારણે બહાર ખવડાવી પડ દે છે, એમને શું આપ કહેશો? અને સાથે જ ઘરના ખોરાકને કેટલું પ્રાધાન્ય આજના સમયમાં મળવું જોઈએ તેના માટે શું કહેશો? ઘરનું ખોરાક માટે આપણે આપણા જ વડીલોને આપણે જિમ્મેદાર ગણીએ છીએ. આપણે તરત મોબાઈલ ઉઠાવીને ઓનલાઈન ઓર્ડર આપી દેતા હોઈએ ને ઓર્ડર આપીએ ક્યાંથી ફૂડ બને છે, કેવું ફૂડ બને છે, કોણ બનાવે છે, કેવી રીતે બનાવે છે અને શું શું નાખવામાં આવે છે તેની બિલકુલ જાણકારી હોતી નહીં. એ ફૂડ આપણા જીભ ઉપર લાગે એટલે વાહ, પણ એ પોઈઝન બનીને આવતું હોય કોને ખબર. આપણે જ આદત આપણા દીકરાઓ દીકરીને આપીએ છીએ, એ આપણે સુધારવી પડશે. સાહેબજી, મારી જનતાને આ કેમ કે એ આપણે આપણે વડીલો છે, જો ઘરમાં બધું ઝાડ હોય એનો જો પાયો જ મજબૂત ના હોય તો ઝાડના પત્તા પડતા જશે, એટલે એ આપણે જો મજબૂત નહીં કરીએ અને એને ધ્યાનમાં રાખતા સરકારશ્રીને હું સ્કૂલોના દેખ ટ્રસ્ટીઓશ્રીઓને અને સ્કૂલોના સંચાલકોને પણ એ ઘણા એ પ્રયત્ન મૂકવા માટે પ્રયત્ન કર્યા અમે વાલી મંડળ તરફથી, પણ ત્યાં સુધી એ લોકો ઝીરો ઝીરો થઈને બહાર આવે, શિક્ષકો પણ નથી હોતા સ્કૂલમાં. એક સ્કૂલ તો એવી નીકળી જ્યાં સરપંચને સલાવવી પડે અને સ્કૂલમાં, અરેવાલી જિલ્લાની વાત કરું હું, શ્રી આ એના માટેનો જ ઉદાહરણ છે. કેમ કે ત્યાં ખોરાક પૂરો ના પહોંચતો હોય, નારાયણપુર અહીંથી 2-5 કિલોમીટર દૂર એક આંગણવાડીમાં 22 વિદ્યાર્થીઓ સામે 10 વિદ્યાર્થીઓ બોગસ નીકળતા હોય, 10 વિદ્યાર્થીઓનો બોગસ એમનું આખું ફંડ આવતું હોય, કોઈનો કોળિયો કોઈના લઈ જાય. એટલે આવી સરકાર જો ધ્યાન રેખા અંદર રાખતી હોય અને અમને જો દુઃખ થતું હોય કે જે એમની નજર કેદ થતું હોય કે એક નાના દીકરાને પણ છોડવામાં નથી આવતું, તો શું આપણે આપણા આવનારા પેઢીના કઈ રીતે સારી જાગૃતિ કઈ રીતે આપણે બચાવી શકીશું? મને તો એવું લાગે છે આવનારા ટાઈમમાં ગુજરાત ફર્સ્ટ જ આગળ આવશે તેવી અમને આશા છે. આપની આશા, જેમ મેં પહેલા કહ્યું, આશા અમર છે, અમને પણ એવી આશા છે. અમે આગળ આવવા માંગીએ છીએ, પરંતુ લોકોની વાત આગળ રાખીને, અને લોકોની વાત હંમેશા અમારા માટે સૌથી પહેલા આવશે, ચર્ચાને આપણે આગળ યથાવત રાખીશું, પરંતુ હાલ રોકાઈશું ફરી એક વખત બ્રેક માટે. અને જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ આટલું મોટું ઓપરેશન કરવામાં આવ્યું જેમાં 50 રૂપિયામાં માખણ નહોતું મળતું પણ 50 રૂપિયામાં મોત મળતું હતું, અને આ મોત ઠેર ઠેર મળતું હતું, કારણ કે આ ચેન ખૂબ લાંબી છે. આટલા સમયથી ચાલતી હશે એ આપણને નથી ખબર, પરંતુ કદાચ 1-2 વર્ષથી તો બિલકુલ નહીં જ ચાલતી હોય, અને એટલા જ માટે ખૂબ લાંબા સમયથી આ મોતનો સામાન આપણે આરોગી રહ્યા છે. ઘણા બધા લોકોને તેની અસર થઈ પણ ચૂકી છે. ચર્ચાને આગળ વધારીશું, આપણી સાથે તમામ લોકો અત્યારે જોડાયેલા જ છે. સૌથી પહેલા ડોક્ટર પંકજ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે આરોગ્ય વિભાગની કામગીરી છે એ બધા જ શહેરો માટે, બધા જ આખા રાજ્ય માટે, આપણે જોઈએ કે જ્યારે તહેવારો આવે છે ત્યારે બધા ફૂલ મોડમાં જાગી જાય છે, અલગ અલગ જગ્યાએ જઈ અને તપાસ કરે છે, પણ શું આરોગ્ય વિભાગનું આ રોજની કામગીરી નથી? શું આ પ્રકારની કામગીરી અમને રોજ ન કરવી જોઈએ? ચોક્કસપણે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક અન્વયે જે ફૂડ વિભાગ છે એને એક્સક્લુઝિવલી કહી શકાય કે ફૂડને લગત જ કામગીરી કરવાની હોય છે, કે જેમાં કહી શકાય મુખ્યત્વે કે જે ફૂડ ચેકિંગ છે, ફૂડ લાયસન્સ છે, સેમ્પલિંગની કામગીરી અને સેમ્પલિંગ કર્યા પછીની જે કોર્ટની અથવા એજ્યુડિકેટિંગની કાર્યવાહી, અને જે વાત છે કે જે વાર તહેવારે અથવા તો સિઝનલને આધારે જે ખાદ્ય સામગ્રી વેચાય છે એનું ચોક્કસપણે સમયાંતરે રેગ્યુલર પ્રમાણે ચેકિંગ થવું જોઈએ. મુખ્યત્વે બાબત એ છે કે જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં જે કાયદાને આધીન જે કાર્યવાહી કરવાની છે કે લાયસન્સ લેવાનું, સેમ્પલિંગ લેવાનું અને કાર્યવાહી કરવાની, એક સમય માગી લીધો રહ્યો છે. બીજી વસ્તુ કે એક જે નોર્મ્સ છે, નોર્મ્સ નક્કી કરેલા છે, 50,000 વસ્તીએ એક ફૂડ સેફ્ટી ઓફિસર અથવા ફૂડ ઇન્સ્પેક્ટર હોવો જોઈએ, અને એની સાથે સાથે પ્રમાણમાં લેબ હોવી જોઈએ. જો આ સિસ્ટમ સ્ટ્રેન્થન કરવી હોય તો ચોક્કસપણે સૌથી અગત્યની બાબત એ છે કે પહેલા પૂરતી માત્રામાં મેન પાવર
અને એના માટેને સંલગ્ન સાધન સામગ્રી અથવા તો લેબની પણ વ્યવસ્થા હોવી જોઈએ. અને જે આ મુખ્ય વાત કરીએ કે જે સાથે સાથે જે કાયદાકીય પ્રક્રિયા જે લાંબી છે એમાં ચોક્કસપણે સુધાર કરી અને અઠવાડિયામાં જ એનું જે રિઝલ્ટ આવે અથવા તો ઓન ધ સ્પોટ જ એમાં કાર્યવાહી થઈ શકે તો ચોક્કસપણે આ જે સિસ્ટમ છે એ સુધરી શકે. અને જે રિપોર્ટ આવ્યા બાદની જે લાંબી પ્રક્રિયા છે અથવા તો જે આવા એડલ્ટરાઇઝ ખાદ્ય પદાર્થો છે આ આરોગ્ય લીધા બાદ એની કાર્યવાહી થાય છે તે ન થાય. ચોક્કસથી. અને મનીષભાઈ, જેમ મેન પાવરની વાત કરી ડોક્ટર પંકજે, મેન પાવર ઓછો છે, જોકે એના માટે બજેટમાં તો વાતો થાય છે કે અમે બધા લોકોને ભરીશું. બીજી બાજુ જેમ મેં એમને પૂછ્યું કે આ ચેન એકાદ બે વર્ષથી નહીં હોય, વર્ષોથી હશે, અને એટલા જ માટે આવી રીતે ફૂલ્યો ફાલ્યો હશે આ બિઝનેસ, કારણ કે અમદાવાદના હજારો વેન્ડર સુધી એ પહોંચે છે તો સ્વાભાવિક છે કે આ ચેન નાની સુની નહીં હોય. અને એવું પણ બની શકે કે આ એક વસ્તુ નહીં હોય કે જેની આટલી મોટી ચેન છે અને એ નકલી વસ્તુ છે. આ બધામાં આપણે એવું કહેતા હોઈએ કે આપણા સરકાર અને તંત્રમાં એટલી ક્ષમતા છે કે મંદિરની બહાર ખોવાઈ ગયેલા ચપ્પલ પણ શોધી કાઢે, તો આવા પાપીઓને તો બિલકુલ એને શોધી જ શકવા જોઈએ. તમે જે કીધું ને કે પોલ કહેવાય, પોલીસ ધારે તો મંદિરની બહારના ચપ્પલ પણ પરત મેળવી શકે, એ જોને તો છે ને, એ જ ઈચ્છા શક્તિની વાત છે. ડોક્ટર પંકજભાઈ બહુ સરસ મજાની વાત કીધી. એક તો મેન પાવરની વાત કરી, બીજી વાત કરી કે વ્યવસ્થાને સ્ટ્રેન્થન કરવાની એટલે કે એમ્પાવર કરવાની, અને ત્રીજી વાત કીધી કે એની લેબ, એની માટેની ટેકનોલોજી. આ ત્રણેયમાં આપણે તો બહુ પ્રગતિશીલ છીએ. કરોડો રૂપિયાના એમઓયુ થાય છે આપણે, આ તો એમઓયુ વગરનો બિઝનેસ છે ફૂલ્યો ફાળો. અને આ નાનો બિઝનેસ નથી, કરોડો રૂપિયાનો વેપલો છે. આપણને લાગે આ નાની પોટલી, આ ઝેરની જ પોટલી છે, દેખાય છે સફેદ, આમ છે આપણને માખણ, આ તો ઝેરની પોટલી છે. અને ખાનારને ખબર નથી કે હું શું ખાઈ રહ્યો ને શું આરોગી રહ્યો છું. વેચનારાઓને બધી ખાબી ખબર છે કે હું જે વેચી રહ્યો છે એ 20 પૈસાની પ્રોડક્ટ ના મને 2 રૂપિયા 3 રૂપિયા મળી રહ્યા છે, અને એના કારણે મારું જે ટર્ન ઓવર છે એ કરોડો રૂપિયામાં છે કોઈ પણ પ્રકારના રોકાણ વગર. અને આ 2 રોકટોક વેપલા પાછળની હું એની વ્યવસ્થાની સૌથી મોટા મોટી વાત કરીએ તો, જેમ તમે એમ કહો કે આને કાંઈ અમે ન કરી શકીએ, ડોક્ટર પંકજભાઈની એક વાત સાથે હું એટલા માટે સહમત નહોતો કે ફૂડ સેફ્ટી ઓફિસરને પોતાને એક સત્તા છે, એમ સાથે સાથે મેં જોયું છે ડોક્ટર પંકજભાઈ ઘણી જગ્યાએ આપણે જ્યારે અખાદ્ય જથ્થાને નાશ કરવાની તો તમારી આગળ સત્તા છે, અધિકારીઓને કોર્પોરેશનના અધિકારીઓ આવે ત્યારે એને નાશ કરવાની સત્તા છે. જેમ દારૂનો જથ્થો પોલીસ આવીને કેનો ઊંધા કરી નાખે છે, તો એ આ તો તમે ખાદ્ય જથ્થાને તો નાશ કરી શકો, આ ખુલ્લે આમ છે. આમાં તો ક્યાં કોઈ જગ્યાએ કોઈને ખબર પડે એવી છે, સામાન્ય ગણિત પ્રમાણે સીધી ખબર પડે એવી છે કે આ અખાદ્ય જથ્થો છે, આ અખાદ્ય પણું છે, અને એના સેમ્પલ લેવા એ બધું. એ તમારી વાત સાથે હું સહમત છું કે તંત્રની અંદર અતિ વિલંબના કારણે પણ ન્યાયમાં વિલંબ એ પણ એક પ્રકારનો અન્યાય જ છે, અને એના કારણે જ્યારે આખી વ્યવસ્થાની અંદર માનવ જિંદગી સાથે ગંભીરપણે ચેડા થઈ રહ્યા છે, અને એક વસ્તુમાં નહીં આ સંપૂર્ણપણે આ કેમ ચાલી રહ્યું છે સમજવા જેવું. મારી વાત ફરીથી હું કહીશ, આ કોઈ આક્ષેપબાજી નહીં કે કોંગ્રેસનો નેતા છે એટલે ભાજપ સરકાર ઉપર આરોપ કરે એ વસ્તુએ નથી કહેતો. હું ગુજરાતનો નાગરિક છું, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાની સાથે સાથે હું ગુજરાતનો નાગરિક છું, અને આપણા સૌની પર જેમ પુરોહિત સાહેબે કીધું કે આપણા સૌની બી નૈતિકતાની દ્રષ્ટિએ પણ હોવું જોઈએ. ગુપ્તા સાહેબે એ જ કીધું કે કોણ ક્યારે રોકાશે, ત્યારે આવી વાતની વચ્ચે આપણે ગીતા પાઠ તો ભણાવવાના શરૂ કરશું, પણ એનો એનો વિચાર જે છે સત્યનો એ ક્યારે અમલ કરશું. આ ગાંધી સરદારના ગુજરાતમાં ગાંધીએ તો વિશ્વને આપ્યો સત્યનો સિદ્ધાંત. આપણી સરકાર આ બાબતમાં જયારે આપણને સંપૂર્ણપણે એમ કરે, આમાં કાંઈ નથી કહેવાનો, સરળ છે, લાતો કા ભૂત બાતો સે નહીં માને. તમારે કાયદેસર પ્રક્રિયાને તંત્રને સુધારવું પડશે, અને તંત્રએ આ બધો ભ્રષ્ટાચારની છે ને આખી વ્યવસ્થા એ ગાંધીનગરમાં સ્વયં સંકુલથી રોકવાનું નક્કી કરે ને તો રોકાઈ જાય. એ નક્કી કરે કે નથી રોકવી તો આ નથી રોકાતી, 2 રોકટોક ચાલે છે. આ એકદમ પ્રમાણિકપણે કહી રહ્યો છું, ગુજરાતની અંદર ચાલતા ગેરકાયદેસર ખાદ્ય પદાર્થમાં ભેળસેળના ભેળસેળિયાઓ લોકોને, આવા પ્રકારની માનવ જિંદગી સાથે ચેડા કરનારના લોકોને સરકાર નક્કી કરે કે અમે 15 દિવસની અંદર રાજ્યની અંદર ઠેર ઠેર, જો ગુજરાત ફર્સ્ટ સ્ટિંગ ઓપરેશન કરીને એમને જગાવવાનું કે તો હજી સરકાર રાજ્યમાં તમે જો એ એકમને બંધ કરીને લેપે થોપી વાળી વાત છે. હજી સુધી નહીં, અત્યાર સુધીમાં આપણી આગળ એવો આંકડો આવ્યો કે અમદાવાદ શહેરની અંદર 40 એકમો ની ઉપર તપાસ થઈ અને 40 એકમોને સીલ કરી એવો આવ્યો રિપોર્ટ, એવું નહીં આવે. આ તો ગુજરાત ફર્સ્ટે દેખાયું, કેમેરાની આંખે દેખાયું, નકર તો સરકાર માનત પણ નહીં. અને એમની આગળ એક આવી જતા ગુજરાત વિરોધી તત્વો છે, બદનામ કરવા સરકારને કરે છે.
પણ આ તો માનવ જિંદગી સાથે છેડા છે. આમાં રાજનીતિથી ઉપર ઉઠીને કામ કરવું પડે અને કહેવતમાં અને કહેવા માટે પ્રેસની સામે ચમર બંધીને પકડીશું, એના બદલે એકાદ વખત ચમર બંધીને પકડવો પડે, જેલ હવાલે કરવો પડે અને એને એવી સખત સજા થાય, દાખલો બેસેવી, તો જ આ પ્રકારના કરતૂતો કરનાર માનવ જિંદગીને ઝેર પીરસનારા લોકો ઉપર રોક લાગે. પણ કમનસીબે દરેક ઘટના પછી ઘીનું ઓપરેશન તમે કર્યું હતું, આજે મને દેખાડો ગુજરાતમાં ઘીના જથ્થાને વેપલો વૈધો ગયો, દૂધનું ઓપરેશન થયેલું ગુજરાતમાં કઈ રીતનું છે, ખાદ્ય પદાર્થમાં મસાલાનો આટલી બેરોકટોક વેપલો ચાલ્યો કઈ રીતે છે, જીરુંની અંદર કઈ રીતે, વરિયાળીની અંદર કઈ રીતે, તમે જો એક એક વસ્તુની નકલી કઈ રીતે માનવ જિંદગી, તમે હમણાં જ એક વડોદરાની અંદર જોયું તમે ચા પણ લોકોની સાથે કેવી થાય, એમાં પણ નશાના પદાર્થો ઉમેરાય, આવા અનેક જગ્યાએ થતા માનવ જિંદગી સાથેના જે ખેલ ચાલી રહ્યા છે એ મને એમ લાગે છે તંત્રએ જાગી જવાની જરૂર છે અને આવા માનવ જિંદગી સાથે રમત રમતા લોકોને મોતમાં ધકેલનારા લોકો ઉપર એવી તંત્રએ મજબૂતી કસવી પડશે. આ ભ્રષ્ટાચાર છે, આ કોઈ ગમે એ કે આપણે ગમે એટલી સુફિયાની વાતો કરીએ, બેન એટલી સમસ્યા છે કે સંપૂર્ણપણે ફૂડની અંદર લાયસન્સથી લઈને બધી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર છે. આ આખી ઘટનાની અંદર ચકાસણી માટેના સ્ટાફ ન હોવાના કારણે ફટાફટ કવર લઈને નીકળી જવાનું, રિપોર્ટ કરી દેવાનું અને નિયમ પ્રમાણે જેમ ટ્રાફિક પોલીસ દિવસમાં 50 કેસ કરવાના હોય એમ વર્ષની અંદર જે ટાર્ગેટ છે એમ થોડાક કેસ કરી નાખવાના અને પૂરું કરી દેવાનું. માનવ જિંદગીને મોતમાંથી બચાવવી હોય તો તમારે ગંભીર થવું પડશે અને ગાંધીનગરમાં બેઠેલા સ્વયં સંકુલના લોકોએ માનવ જિંદગીને મોતમાંથી ગુજરાતના નાગરિકોને બચાવવાશે, બાળકોને બચાવવાશે, તો ગાંધીનગરમાં બેઠેલા લોકોએ આવા જે પ્રશ્નના લોકો ઉપર કાનૂનનો કસ્યો બરાબરનો ગાળિયો કસવો પડશે, તો જ આપણે બચી શકશું ને આપણી પેઢીને બચાવી શકશું. અને એ બચાવવાનું કામ અને એ જગાડવાનું કામ અમે સંપૂર્ણ રીતે કરતા રહીશું. ડોક્ટર યોગેશ, જે રીતે આપણે અત્યારે એક મુદ્દાની વાત કરી રહ્યા છે, પરંતુ અખાદ્ય વસ્તુઓ અનેક છે અને આપણે રોજ આરોગ્ય છે, આપણને નથી ખબર કે શું અખાદ્ય છે શું ખાદ્ય છે, આપણે તો બસ સારું છે એવું માનીને આરોગી લઈએ છે, પણ એની અસર આપણા શરીરમાં કઈ કઈ પ્રકારે થાય છે અને કયા કયા રોગ થવાની સંભાવનાઓ આ બધા અખાદ્ય પદાર્થથી થાય છે? બેન, મારો છે ને રસ્તો હંમેશા લેટરલ રહ્યો છે, એટલે હું આપણા દેશમાં અત્યારે એક સૌથી સફળ યોજના કહેવાય છે આપણા દેશની આયુષ્માન ભારત, એના ડેટા પરથી તમને આ વસ્તુ સમજાવવાની કોશિશ કરીશ. સમજવા જેવી વસ્તુ છે, આયુષ્માન ભારતની અંદર એ તો માનશો ને કે ચાર વસ્તુમાં સૌથી વધારે દર્દીઓને સેવા લઈ રહ્યા છે, ગરીબ દર્દીઓ કહેવાય ને. એક કેન્સર, બીજું હાર્ટ એટેકવાળા પેશન્ટો, બરાબર, ત્રીજું બ્રેનના દર્દીઓ, ચોથા લીવરના દર્દીઓ અને પાંચમા કિડનીના દર્દીઓ. આ દર્દીઓ તમે ડેટા જુઓ ને તો ગરીબથી ગરીબની સેવા છે ને આયુષ્માન ભારત, તો અઢળક પેશન્ટો કેન્સરના વધ્યા, અઢળક પેશન્ટો લીવર કિડની ફેલિયરના વધ્યા, અઢળક પેશન્ટો હાર્ટ એટેકના વધ્યા. દરરોજ આપણા અમદાવાદની અંદર જ નહીં, તો મારું માનવું છે કે મોર દેન 500 એન્જિયોગ્રાફી આયુષ્માનમાં થઈ રહી છે. હવે આ જે આંકડો છે અમદાવાદનો, એ ગુજરાતનો 6.5-7 કરોડ જનતાનો, તો એ જનતાના આ જે ડિઝીઝ વધ્યા છે એ શું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે? એ શું લોકો સ્ટ્રેસ લે છે કે લોકોને કોવિડ થયો તો વેક્સિન વધી હતી એટલે થયું હતું? ના, એનું કારણ આ ખાદ્ય પદાર્થ છે, બરોબર. હવે હું એનું કારણ આપું તમને. હમણાં મનીષભાઈ ને પુરોહિત સાહેબ કહેતા હતા કે આપણે પ્રજાએ અવેર થવાની જરૂર છે, પ્રજાએ સમજવું પડશે, આંખો ખુલ્લી રાખવી પડશે. મને ખાલી સિમ્પલ સમજાવજો, પ્રજા કેવી રીતે અવેર રહી શકે? મારા ઘરની અંદર એક સ્પાઇસનો ડબ્બો છે, એની અંદર ટર્મરિક એટલે કે હળદર છે, મરચું છે, કાળી નમક છે, જીરું છે. તમને ખબર છે કે ચારે ચાર વસ્તુ મેક્સિમમ કેન્સર કરી શકે અત્યારની તારીખમાં, એની અંદર જે ભેળસેળ થાય છે. મારું એ જે પ્રજા છે એ કેવી રીતે ઓળખે કે આ ખરાબ છે કે સાચું છે? બીજું કારણ આપું તમને, આપણે ત્યાં ઘઉં અને રાઈસ સૌથી વધારે યુઝ થાય. રાઈસની અંદર એ લોકો સોફ્ટસ્ટોન યુઝ કરે છે, જે આપણે આ માર્બલ ને બધામાં યુઝ કરીએ છીએ વ્હાઈટ કલરનું, તો એનાથી જે કેન્સર થાય છે, મારો પ્રજા કેવી રીતે એમાં અવેર રહી શકે? એ તો બાસમતી લેવા જાય છે, કાં તો ઘઉં લેવા જાય છે, રાઈટ. હવે મારો બાળક છે, જે એને વર્ષોથી એવું કહેવામાં આવ્યું છે આપણા બાપદાદા કે દૂધ પીવડાવો તેની હાડકા મજબૂત થાય, તે દૂધની અંદર મારો પ્રજા કેવી રીતે જોવા જાય કે આ અડલ્ટ્રેટેડ છે કે નહીં? એટલે મને સમજાવો કે મારી પ્રજા અવેર કેવી રીતે થાય, એને સાવચેતી કેવી રીતે રાખવાની આ બધી ખોરાકની અંદર? છેલ્લી વસ્તુ મટર છે ને, મટર એની અંદર બી સાલો કલર લગાવે છે કે લીલું વધારે દેખાય. તમારા ઘરની અંદર હું આંખ બંધ કરીને કહું કે આજે મારો આપણો આ પ્રોગ્રામ જોનારા કદાચ લાખો લોકો હશે ને, એમના ઘરમાં જો મટર પડ્યું હોય ને, એક કલાકે મટરને પાણીમાં ખાલી મૂકી જુઓ અને એમાં કલર ના છૂટે તો આપણું નામ બદલી નાખજો.
તો તમે જે પૂછો છો ને, મેં તમને આયુષ્માન ભારત થ્રુ આ સમજાવવાની કોશિશ કરી કે આપણા દેશની અંદર કેન્સર વધ્યું કેમ, આપણા દેશની અંદર એટેક આટલા બધા વધ્યા કેમ. દારૂના કારણે તો નથી જ વધ્યા, દારૂ તો વર્ષોથી આટલું જ પીવાય છે, ટેન્શન તો આપણે વર્ષોથી આ ઉંમરમાં લેતા જ આવ્યા છીએ. જો 40 વર્ષની ઉંમરમાં ટેન્શન કે 20 વર્ષની ઉંમરમાં ટેન્શન નહીં લઉં તો કેરિયર કેવી રીતે આગળ વધારીશ. એ ટેન્શન નોર્મલ વસ્તુ છે, એ તો રામજી બી લેતા હતા અને મોદી સાહેબ બી લે છે, પણ ગયા કેમ કે એમને શુદ્ધ ખોરાક મળતો હતો. રામજીને બી શુદ્ધ ખોરાક મળતો હતો અને સાહેબને બી શુદ્ધ ખોરાક મળે છે, વચ્ચેની પ્રજાનું શું. અને તમે જયારે શુદ્ધ ખોરાકની વાત કરી તો આપણા દાદા દાદી, મેં મારા દાદા અત્યારે 98 વર્ષના છે, આજે પણ ચાલી શકે છે, પોતાનું બધું જ નિત્યકામ આજે પણ એટલી જ સારી રીતે કરી શકે છે કારણ કે એમને શુદ્ધ ખોરાક મળ્યો હતો. આજે આપણે ઉંમર જોઈએ તો કોઈના 13 વર્ષમાં હાર્ટ એટેકના કારણે, કોઈના 50 વર્ષમાં એમ જ મોત થઈ જાય છે, એટલે કે આયુ ઓછી થઈ છે, કદાચ એક કારણ ખોરાક પણ છે. અને એટલે જ નરેન્દ્રસિંહજી, ઘણી વખત જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં કે બહાર ખાવા જવાના છે એ બંધ નથી થવાનું, વધવાનું જ છે, એમાં પણ કોઈ બે મત નથી, આપણે ગમે એટલા ઓપરેશન કરી લઈએ, પણ હવે તકેદારી કેવી રીતે રાખવી? જ્યાં આપણે જમવા જઈએ છીએ અથવા તો ખોરાક બહારનો ખાઈએ છીએ તો કઈ રીતે એ સારું હશે એ સમજવું, શું એવું માનવું કે ત્યાંના લોકો એ ખોરાક ખાય છે તો આપણે ખાવો જોઈએ? આપણે જે રેસ્ટોરન્ટો છે, અમુક જે બ્રાન્ડ છે, એ ખરેખર એ લોકોના કામગીરીથી બ્રાન્ડ છે, એમણે ઉત્તમતા માટે આગ્રહ રાખ્યો છે, માટે એ લોકોનો બ્રાન્ડ છે. તો સારી સ્વચ્છ, અત્યારે મારા પ્રયાસથી, જે મારા આહારના પ્રયાસથી અમે લોકો એક એવું જાગૃતિનું આયોજન કર્યું હતું કે કિચનની અંદર પણ લોકો જઈ શકે. અમારી સંસ્થાએ કહ્યું હતું કે ભાઈ લોકો, જેથી શું થાય કે જે કેટરર્સ કે રેસ્ટોરન્ટ છે એ પોતે પણ પોતાના કિચનને, એના કારણે ઘણો બધો ઉહાપોહ પણ થયો તો રેસ્ટોરન્ટ્સ વાળાએ વિરોધ પણ કર્યો તો, પણ કર્યો, પણ વાત એ છે કે કોઈ જતું જ નથી. ના, એટલે એ જાય, એટલે હું લોકોને એ જ આગ્રહ કરું છું આપણા મીડિયાના માધ્યમથી, આપણા ગુજરાત ફર્સ્ટના માધ્યમથી, કે આપ કિચનની અંદર જાઓ. કિચનની અંદર એક પ્રવાસની દ્રષ્ટિ નહીં, પણ એક આપ કિચન જોવા જાઓ. આપણે કોઈ અજુકતું લાગે તો આપ વિશેષ સરકારના જે પ્રાવધાન છે એની અંદર આપ ધ્યાન દોરવું જોઈએ. અને એવી ઘણી જે વસ્તુઓ છે એનો આપ લોકોને ધ્યાન આવી જશે કે ભાઈ એ જે કિચનની અંદર શુદ્ધતા હશે કે એના બનાવનાર લોકો પણ સ્વસ્થ હશે, એમણે જે ડ્રેસિંગ છે એ પોતે વ્યવસ્થિત, મતલબ જે ધારાધોરણ મુજબ પહેર્યું હશે, સ્વચ્છ અને સુઘડ પોતે હશે, તો સ્વાભાવિક રૂપે લોકો સારું ભોજન પીરસતા હશે, એવું આપણે એનાથી વધારે શું વિશ્વાસ રાખી શકીએ. સારી રીતે એ લોકો જે માણસો છે એ સ્વસ્થ હોવા જોઈએ, અને ભોજન બનાવવાનું જે ક્ષેત્ર છે એ સાફ સુથરો હોવું જોઈએ, અને ભોજન બનાવવા માટેની સામગ્રી પણ એટલી જ શુદ્ધ અને સારી અને સાચી હોવી જોઈએ, એ જ પ્રાથમિકતા કોઈ પણ જગ્યાએ જે રેસ્ટોરન્ટ છે કે એની. ગણપતભાઈ, જેમ અત્યારે આપણને ડોક્ટરે કહ્યું કે કેન્સરના કેસીસ WHOના આંકડાઓ 2022ના જ છે કે જેમાં એક વર્ષની અંદર 9 લાખથી પણ વધારે લોકોને કેન્સર તો થયું જ હતું, પરંતુ 9 લાખથી વધારે લોકોના મોત થઈ ગયા હતા. આંકડો કેન્સર થવાનો તો એનાથી ડબલ જ છે. પણ હવે આપણે લોકોએ શું સમજવું, લોકોએ કઈ રીતે સારી જગ્યા ખરાબ જગ્યા એને પારખવી એ અઘરી છે થોડીક, પરંતુ છતાં પણ શું સમજવું જેના કારણે હવે આ પ્રકારનો અખાદ્ય ખોરાક આપણા સુધી પહોંચતો અટકી શકે થોડા ઘણા અંશે? પણ આને જો અટકાવવું હોય, આપણા ગુજરાતના જીવનને જો બચાવવું હોય, નાગરિકોને જો બચાવવો હોય, સાહેબ શ્રી ઉદાહરણ આપીને એકદમ ક્લિયર કર્યું કે વટાણામાં બી કલરો આપવામાં આવે અને અદરક આદુ હોય ને એના પર બી અત્યારે છે ને આ પેલું આપણે શું એ ધોવામાં આવે, બ્લીચિંગ પાણીથી, સોરી, બ્લીચિંગ પાણીથી ધોઈને એને વ્હાઈટ કરવામાં આવે. જે અદરકની કિંમત 25 રૂપિયા હોય એને 250 રૂપિયા થઈ જતી હોય. અને જો ગુજરાતની જનતાને, આપણે ગુજરાતને જો બચાવવું જ હોય ને, તો હું આના જો બચાવું તો ફૂડ કોર્પોરેશન ઇન્સ્પેક્ટરને, એમને પૂરો હક છે, એમને ઓથોરિટી છે ગુજરાતની, દરેક રેસ્ટોરન્ટમાં વગર ધારે જ્યારે બી જાય ત્યારે છુપારીશતે તમારા જેમ જે ઓપરેશન ચલાવ્યું ના, એ ઓપરેશન આ ફૂડ કોર્પોરેશનના ઇન્સ્પેક્ટરોને ચલાવવાનું હતું. દરેક જગ્યાએ એમને જઈને એ સેમ્પલ કલેક્ટ કરવા જોઈએ, પણ રેસ્ટોરન્ટના માલિકને ખબર ના પડવી જોઈએ. નેક્સ્ટ ડે એ જ તમે એટેક કરો અને સાબિત કરો, કેમ કે તમારા જોડે તો સ્ટાફ જ નથી. ગુજરાતી જનતાને તો નીચે મતલબ મરવા છોડી દીધી એવું લાગી રહ્યું છે. ફૂડ કોર્પોરેશનના ઇન્સ્પેક્ટરોની સંખ્યા દેખી લો ને, રેસ્ટોરન્ટની સંખ્યા દેખી લો, આવક દેખી લો, ખાદ્ય પદાર્થો ક્યાં આવે છે, કેવી દવા છટાય છે, ડુપ્લિકેટ યુરિયા નખાઈ દેવામાં આવે છે, ડુપ્લિકેટ યુરિયા આપવામાં આવે છે, એનાથી વિશેષ મારી ગુજરાતની જનતાને કઈ રીતે આપણે બચાવીશું?
આ તો ધન્ય છે કે તમે આજે આજ લાઈવ કરીને બતાવ્યું. તો હું ફૂડ કોર્પોરેશન ઇન્સ્પેક્ટર સાહેબ એ ભૂલ કરે તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવે ને, એક પોલીસ કોન્સ્ટેબલ ને ભૂલ કરે તો પીઆઈ સસ્પેન્ડ કરે, પીઆઈ ભૂલ કરે તો ડીસીપી સસ્પેન્ડ કરે, ડીસીપી ભૂલ કરે તો પોલીસ કમિશનર સસ્પેન્ડ કરે, પોલીસ કમિશનર ભૂલ કરે તો સીધા ગૃહમંત્રી ભૂલ એને સસ્પેન્ડ કરે. પણ જયારે ગૃહમંત્રી ભૂલ કરે ત્યારે જનતાને એને સસ્પેન્ડ કરવું પડે, જનતાને એને જવાબ આપવો પડે. દરેક જગ્યા ધારાસભ્ય હોય છે અને ધારાસભ્ય અને કોર્પોરેટરો હોય છે, કેમ તે નીકળતા નથી આવી જગ્યાઓ ઉપર અને પોતાની સાબિત કેમ નથી કરી શકતા કે મારો ગુજરાત મારું અમદાવાદ આજે શાંતિથી ચોખ્ખું અને સારું ખાઈ શકે? કેમ એ લોકો આગળ નથી આવી શકતા? શું એમ કટકી લેવામાં ક્યાં ક્યાંક છે? શું શંકા ની દોર ઉપર? શું એ લોકો આ પગલું કેમ નથી ભરતા? વોટના નામ ઉપર જ ખાલી નીકળવું હોય, પેજ પ્રમુખો બનાવવા હોય, ઇલેક્શન આવતા તો ઓફિસો અને તમારા ધમધમતા દરેક રાજ્યમાં તમારી ઓફિસો ખોલી દેવામાં આવતી હોય, પણ ફૂડ કોર્ટ કેમના અધિકારીઓને કેમ તમે નથી મોકલી શકતા? આજે અનાજ આવે છે ત્યાં તમે કેમ નથી ડુપ્લિકેટ ચોખાના દાણા નીકળી જતા હોય રેશન કાર્ડમાં, ડુપ્લિકેટ આશાબેનનું મહેસાણામાં આખું કાન નીકળી જતું હોય, 10 રૂપિયાના સર્ટિફિકેટો બનતા હોય સુરતમાં, તો એનાથી વિશેષ શું જોઈએ આ ગુજરાતની જનતા? કઈ રીતે મારી આ ગુજરાતની જનતા જીવશે? હું એ અધિકારી ગૃહમંત્રી મુખ્યમંત્રી સાહેબ અને દિલ્હીમાં બેઠા અધિકારીઓને મંત્રીઓને સાંસદોને કહેવા માંગુ છું કે ક્યારે તમે ગુજરાતને બચાવશો? આ કેટલા વર્ષોથી ડુપ્લિકેટ 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 ચાલતું આવ્યું. તમે આના ઉપર ખાલી એક્શન લઈને 2-5 દિવસ થપ થપ દબાવીને જતા રહેશો. ઇલેક્શન આવશે એટલે તમારા કામમાં લાગી ગયા, તમારા કામમાં લાગી ગયા, પેલા નાટલા આપ્યા, પેલા નાટલા આપ્યા, પેલા નાટલા આપ્યા. પણ જ્યાં તમારે એક્શન લેવાની જરૂર છે ત્યાં તમે નિષ્ફળ રહો છો. એટલે હું પ્રજાને જ કહું છું કે પ્રજા જો સસ્પેન્ડ કરે ને આ લોકોને, તો ખબર પડે કે આપણે સારી રીતે જીવી શકીશું. આપણે સારી રીતે જીવી શકીશું તો આપણે ઓળખવું પડશે કે આપણે કયા પ્રતિનિધિને ચૂંટીએ છીએ, ચૂંટીએ છીએ અને એને સેના માટે ચૂંટીએ છીએ. એ આપણને રિટર્ન કેમ નથી આપી દઈ શકતો? જયારે પોલીસ બીઆઈને અધિકારી અધિકાર હોય પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો, તો જનતાને અધિકાર છે એમએલએને સસ્પેન્ડ કરવાનો. જે એમએલએના વિસ્તારમાંથી આવી ડુપ્લિકેટો વસ્તુઓ મળતી હોય અને આરોગ્ય જોડે છેડછાડ થતી હોય અને જો મારી નાખવાના એ પ્રયત્ન થતા હોય, એ આ છે ડુપ્લિકેટ એટલે મારી નાખવાના પ્રયત્નો, એ ધારાસભ્યને જીવનભર માટે સસ્પેન્ડ કરો. એની આવક એના જે પ્રોપર્ટી છે એ જે લોકો બિચારા બલિ ચડ્યા છે, જે લોકો શહીદ થયા છે તેને આપો, તો આ દાખલો એની સામે બેસશે. બાકી તો આપણે વાતો કરીને છૂટા પડવાની. અને એ જ વાંધો છે ને કે આપણે એ વસ્તુઓ બતાવીએ છીએ, જગાડીએ છીએ અને પછી જેસે થે જો અમે બતાવતા રહીશું તો એ કામ કરતા રહેશે. અમે કોઈ બીજા ન્યૂઝ કે જે મહત્વપૂર્ણ ન્યૂઝ હોય એના ઉપર ગયા એટલે એ લોકોને તો બસ એટલું જ જોઈતું હતું, એ ન થવું જોઈએ એટલા માટે અમે સતત જગાડતા રહીશું. ડૉક્ટર પંકજ, જે રીતે ઘણા બધા સવાલો ઘણી વખત ફૂડ વિભાગના અધિકારીઓ પર પણ થતા હોય છે કે એ લોકો કટકી કરી લે છે અને આ પ્રકારનું ખાદ્ય ખોરાક જે તે કંપની અથવા તો જે તે સ્ટોર રેસ્ટોરન્ટ છે વેચતી હોય એમને વેચવા દે છે કારણ કે એમને એમનો નફો મળી જાય છે. શું આમાં કોઈ પણ તથ્યતા, અને જો આવું છે તો શું કાર્યવાહી થવી જોઈએ? ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક તંત્રમાં અથવા ક્યાંક ને ક્યાંક ગ્રાહકમાં અથવા તો વેપારીમાં ક્યાંક ને ક્યાંક ભૂલ ગેરસમજને લીધે આ થાય છે, અને આ તંત્રને સુધારવું તો ચોક્કસપણે આ કાર્યવાહી કરે. તો સૌ પ્રથમ તો મારું જે મેઇન ફોકસ છે કે લોકોને ખબર છે કે લોકોની નાના નાના લોકો ચર્ચા કરે છે કે અહીંયા ખરાબ મળે છે, અહીં આવું મળે છે, પરંતુ એ જાગૃતતા લાવવા માટે સૌથી પહેલી તો એવું કરવું છે જેટલી ખાદ્ય સામગ્રીની ઇટરીઝની દુકાન છે, રેસ્ટોરન્ટ છે અથવા પ્રોડક્શન યુનિટ છે, ત્યાં જે તે શહેરનો દરેક શહેરમાં રાજકોટ કોર્પોરેશન સહિત દરેક શહેરમાં કોલ સેન્ટરનો નંબર હોય છે કે એક્સક્લુઝિવલી ફૂડ માટે હોય છે. તો આ એક ફરજિયાત કરવું જોઈએ કે જેટલી ખાદ્ય સામગ્રી વેચતી દુકાનો હોટલો છે ત્યાં ફરજિયાતપણે નંબર લાગે, જેમ કેમ સ્કૂલની બસની પાછળ નંબર હોય છે કે આ બસ ક્યાંય અથડાય તો આ નંબર પર કોલ કરો, એમ દરેક જગ્યાએ નંબર જો રાખે તો તાત્કાલિક તંત્રનો એ સંપર્ક કરી શકે અને કાર્યવાહી થઈ શકે. સાથે સાથે બીજી વસ્તુ એ છે
કે જે ખાદ્ય સામગ્રીની વાત છે તો સારું શું ને નરસું શું, સૌથી પ્રથમ તો એ વસ્તુ છે કે પીળું એટલું સોનું નહીં, એટલે જે પ્રાઇસ ફેક્ટર છે એ મુખ્યત્વે બાબત છે. જે લૂઝ વસ્તુ વેચાય છે એમાં ખાસ કરીને પ્રાઇસ ફેક્ટર જોવું જોઈએ કે જે 50 રૂપિયાનું જે માખણ એ ખરેખર શક્ય જ નથી, તો એ ચકાસવું જોઈએ. અને અગત્યની બાબત એ છે કે આના માટે થઈને લોકોને જાગૃતતા લેવી જોઈએ. લોકોએ એમ કહેતા ખરેખર તો કહે છે કે અહીંયા સસ્તું મળે છે, એના કરતાં લોકોમાં જો જાગૃતતા આવશે તો એમ કહેતા ફરવા જોઈએ કે આ જગ્યાએથી આ સસ્તું મળે છે, આ લેવાય નહીં. આ એક લાંબો શીખીને સબ્જેક્ટ છે, લાંબી ચર્ચાનો વિષય છે, લાંબી પ્રક્રિયા છે, પણ ચોક્કસપણે આ રીતે જે ગુજરાત ફર્સ્ટના જે એક જાગૃતતાના કાર્યક્રમથી ચોક્કસપણે આપણે એમાં ફેરફાર લાવી શકીશું. ચોક્કસથી મનીષભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા લેવા માંગુ છું. શું ખરેખર આશા મરી પરવારી છે કે આ પ્રકારની સ્થિતિમાં સુધારો થવાનો જ નથી? નહીં, લોકતંત્રની અંદરની સૌથી મોટી વાત એ આશા ઉપર હોય છે. આ માનવ જિંદગી સાથે ચેડા થાય, આપણે સતત નિષ્ફળ અને નિર્ભય તંત્ર ભ્રષ્ટાચારની અંદર ખદબદતું હોય, એટલે સરકારમાં ભ્રષ્ટાચાર હોય એવું તો સમજી શકાય, પણ ભ્રષ્ટાચારમાં સરકાર અને એના કારણે જે વ્યવસ્થામાં અવ્યવસ્થાને અરાજકતા ઊભી થઈ, ત્યારે એટલું કહેવું કે આ મુદ્દો એકાદ બે દિવસ ચાર દિવસ પૂરતું નથી, આ લાંબા ગાળા માટે લાંબા તરીકે કરવું પડે અને એના માટે માત્ર તંત્રએ સંપૂર્ણપણે રાજ્ય સરકારે ગંભીરતાથી પગલાં ભરવા જોઈએ. હું સરકારને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી વિનંતી કરું છું, છેલ્લા એક વર્ષના રિપોર્ટ, બીજું કોઈ નહીં, માત્ર એક વર્ષના રિપોર્ટ ઉપર જો જેટલા પકડાણા જુદા જુદા કિસ્સાઓમાં ખાદ્ય પદાર્થ સાથે ભેળસેળના, એ ખાદ્ય પદાર્થ સાથેના ભેળસેળના જેટલા કિસ્સા એવા, એને ધ્યાનમાં લઈને ગુજરાતમાં કાયદો મજબૂત કરવો જોઈએ. માત્ર કાયદો મજબૂત કરવાનો નથી, એમ તો ફી રેગ્યુલેશનનો કાયદો છે, લૂંટ ચાલે છે, દારૂબંધીનો કાયદો, નશાબંધીનો કડકમાં કડક મહેફિલે જામને કરોડો રૂપિયાનો ગુજરાતમાં દારૂ ઠલવાય છે, એ બધું છે. પણ લોકોને કમ્પ્લીટપણે, અને હું ગુપ્તા સાહેબને કહું છું કે મેં ખાલી જાગૃતિની, મેં નહીં, પંકજભાઈએ કીધું હતું, પણ હું એમાં વાંધો નથી, હું પણ પ્રમાણિકપણે માનું છું. આપણે સૌ સાથે મળીને એ વ્યવસ્થામાં તો જોડાઈ જ જઈએ કે જ્યારે ગુજરાત ફર્સ્ટે આટલી જાગૃતતાથી કર્યું, આપણે સૌ પણ એ દિશામાં જ્યાં પણ બેસીએ ત્યાં એટલી પ્રયત્ન કરીએ કે જેથી કરીને આવું જે આપણી પ્લેટમાં પીરસાતું ઝેર છે એનાથી આપણે બચીએ, આપણે પણ બચીએ અને બીજા બચીએ એના માટેના પ્રયત્નો કરીએ. મને એમ લાગે છે અંતે તો માનવ જિંદગીનો સવાલ છે, પણ જાગૃતો સરકારે પડશે. જો ગાંધીનગરમાં સ્વયં સંકુલ વાળા નક્કી કરશે અને સાચા અર્થમાં ખાલી નિવેદન માટે ચમરબંધીને છોડીશું નહીં વાત કરે, એની બદલે ચમરબંધીને પકડે, તો તમને એમ લાગે છે માત્ર ખાલી પ્રયોગ કરતા ચાર મુખ્ય શહેરોમાં, મહાનગરોના ચાર મહાનગરોની અંદર જો ખરેખર સરકારની નીતિ ને નિયત સાફ હોય તો આ ચાર મહાનગરોની અંદર એટલું ઓપરેશન સરસ કરે. ઓપરેશન ગુજરાત ફર્સ્ટે ઓપરેશન અસુર કર્યું છે, પણ સરકાર જો આ ફૂડ સેફ્ટી માટેનું ઓપરેશન સારું કરે તો અખાદ્ય પદાર્થનો નાશ પણ મોટા પાયે થશે અને એક ફફડાટના કારણે આપણે થોડો સમય માટે પણ આવા ચર્ચા બધે જ થવી જોઈએ, લોકો સુધી થવી જોઈએ, લોકો પાસે થવી જોઈએ કે જે ખાઈ રહ્યા છે એ કેટલું આરોગ્યપ્રદ છે. ચર્ચા એ પણ થવી જોઈએ કે શું આપણે હવે બહારનું થોડું ઓછું કરવાની જરૂર છે, ઘરનો શુદ્ધ રોટલો ખાવાની જરૂર છે, જે આપણા મમ્મીએ ખૂબ પ્રેમથી આપણા માટે બનાવ્યો છે એ ખાવાની જરૂર છે, લોકોએ પણ સમજવાની જરૂર છે, પરંતુ સાથે સરકાર અને તંત્રએ પણ સમજવાની જરૂર છે કે સાહેબ તમે જે કાર્યવાહી નથી કરતા, જવાબદારી નથી ઉઠાવતા, એના કારણે લોકો મરે છે, એ લોકો ન મરવા જોઈએ અને એના માટે માત્ર ને માત્ર જવાબદાર તંત્ર છે. તંત્ર કામગીરી કરશે તો એક પણ ચમરબંધી આ પ્રકારની કામગીરી ક્યારેય નહીં કરી શકે. આશા રાખીએ, આશા અમર છે એટલા માટે કે આ પ્રકારની પરિસ્થિતિ શુદ્ધ ખોરાક આપણને આપણા ગુજરાતમાં મળી પણ રહે. નમસ્કાર.